लिंक को ना फ्री थी फेसबुक ऊपर वो की दो, अगर आपने ना लाइव करी है इसी है नहीं तो। नहीं आप आ भी गया जय भाई। ओके 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 म्यूजिकल सुकून नामनी જય ભાઈ અમે એક સિરીઝ ચાલુ કરી છે અને ઈ બરાબર, મ્યુઝિકલ સુકૂન ના સિરીઝ માં સ્ટાર્ટિંગ અમે જાનવી બેન શિમાંકર, હિમાલી બેન વ્યાસ, ભગીરથ ભટ્ટ, કીર્તિદાન ગઢવી, માયાભાઈ વાહ અને અરે હવે વાહ ગાર્ગી બેન વાહ, આપના પછી ગાર્ગી બેન સાથે, એટલે અમે આખું એક સેટઅપ કર્યું છે જેમાં હું તમને શબ્દના તમે ઉપાસક છો એટલે આપનું ખૂબ અરે અરે દિલથી સ્વાગત કરવા માંગુ છું। મારા જીવનનું સૌથી મોટા મોટું લાઈવ આજે છે કે અરે 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 હું સાથે છું જય ભાઈ, એટલે મારા માટે બહુ મોટું, કારણ કે હું એક હંમેશા તમારો પ્રેક્ષક રહ્યો છું અને ઈ જ રહેવા માંગુ છું, કારણ કે અરે તમને ખૂબ જે ખૂબ ખૂબ સાંભળવાનો આભાર આનંદ રાજુભાઈ, રહ્યો ને ઈ એક આખો જુદો છે જય ભાઈ, એટલે તમારો ખૂબ ખૂબ ના સ્વાગત ના છે ના ના, જય ભાઈ તમારો અને તમારો પ્રેમ છે, પ્રેમ વગર તો આ દુનિયામાં કઈ બીજું છે નહીં, અને આ તમારા બધાનો પ્રેમ છે કે એને કારણે આ બધી વાલ છે ને એ બધાનું મળે છે. ના જય ભાઈ ભાઈ તમારને અને ખાસ કરીને જય ભાઈ બીજું તમારું આપનું મને એક વસ્તુ ખૂબ જ આજે મને બધાની વચમાં કેવું છે કે હું તમારા મેં તમને આમ પહેલી વાર સાંભળ્યા છે, હું તમને કહીશ ઘણો મોટો થઈ ગયો પછી મેં તમને ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા છે આપણે અસ્મિતા પર્વમાં જ્યારે તમે ગીતા વિશે બોલ્યા છો, હા બરાબર, અને આઈ થિંક ઈ મારા જીવનનો ફર્સ્ટ અનુભવ છે જે તમને મેં સાંભળ્યા છે મારી લાઈફમાં, અને આઈ થિંક ઈ રાઈટ વસ્તુથી જ હું તમારી સાથે કનેક્ટ થયો છું। અરે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. એ તો ઘણા સમય પહેલા સંસ્કૃત સત્રની અંદર મને યાદ છે, સંસ્કૃત જ્યારે કે સત્રમાં 2013માં, જી, હા 2013માં, પણ બાપુની કૃપાથી હું તો ઘણી વાર કહું કે બાપુ જેમ કે છે ને, ફ્લાવર્સ, ફોલોઅર્સ નહીં, ફ્લાવર્સ, એટલે એ સત્યપ્રેમ કરુણા પરિવારના કેટલા બધા ફૂલોની સુગંધ છે ને એ મને માણવા મળી છે. એટલે બાપુને તો મળે જ છે, પણ મને પોતાને બાપુના આશીર્વાદથી કેટલા સરસ સંપર્કો થયા. એટલે આમ હું ઘણીવાર ક્યારેક આમ પાછળ ફરીને વિચારું ને જીવનની અંદર, ક્યારેક આપણે ઓલું ના આમ બે પાછું ફરીને જોઈએ રિયર વ્યૂ મિરરમાં કે જિંદગી કેવી ચાલે છે, તો એમાં મને ખ્યાલ આવે કે મારા જીવનમાં કેટલાક સરસ મજાના ભગવાનની ભેટ કહી શકાય એવા સંબંધો, એવા લોકો, એવા મિત્રો મને બાપુને કારણે મળ્યા. એટલે કોઈ કથામાં મળ્યું હોય, કોઈ અસ્મિતા પર્વમાં મળ્યું હોય, કોઈ આપણે વાત થઈ એમ કોઈ સત્રમાં હું બોલવા આવ્યો હોય મળ્યું હોય, કોઈ બાપુના નામથી મળવા આવ્યું હોય, એટલે એને કારણે બધા બાપુ તો બધાને બધું નિત્ય આપતા રહે છે એવા કરુણાવાન છે, પણ મને બાપુએ કેટલા બધા સરસ સરસ મિત્રો અપાવ્યા છે. અને જે ભાઈ આ અમારું સત્ર છે સંગીતનું જે હું બરાબર, કંડક્ટ કરતો હોઉં છું, એટલે એકચ્યુઅલી કંડક્ટ તો ફર્સ્ટ જી ટાઈમ, જી તમારી સાથે હું ફર્સ્ટ ટાઈમ ઓન સ્ક્રીન છું, બાકી મેક શ્યોર એટલું જ અરે કરતો કઈ કે મારું વાંધો નહીં, કામ ઓન સ્ક્રીન આવે જી 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 કશો કશો વાંધો નહીં, મને તો આનંદ થાય કોઈ ઓન સ્ક્રીન આવે ને તો હું તો એમ કહું કે એને કારણે ડાયલોગ થાય અને સંવાદમાં કંઈક નવું આવે. ક્યાં પેલું વાત છે વાત છે ભાષણો તો હવે લોકો થાકી ગયા હોય, અત્યારે તો કોરોનાને કારણે લોકો સાવ થાકી ગયા ભાષણો સાંભળી સાંભળીને, જી, એટલે હવે હવે આપણે કંઈક નવું થાય ને, એટલે મેં જ તમને કહ્યું હતું મને તો આનંદ થશે સંવાદમાં. ક્યાં વાત જે બાબત તમે ભાષણ શબ્દ વાપર્યો છે તો મારે આ બહુ જ મને સાંભળેલો શબ્દ છે, એટલે મને ખાલી એક ડિફરન્શિયેટ તમને પૂછું છું, તમે ભાષણ માણસ છો એટલે કે લોકો જી ભાષણ જી અને પ્રવચનમાં શું ડિફરન્સ છે જય ભાઈ મને જરા કહેજો આજે। હું જે સમજો છું એ તમને કહું, આ ભાષા જી કરતા વધારે જે શબ્દ ભાષણ છે ને, એટલે ભાષાના માધ્યમથી જે કોઈ લોકો સંવાદ કરે એ ભાષણ, નામ જ તમને બતાવી દે છે ભાષા જેમાં પહેલા આવે છે, અને જી જી પ્રવચન આપણે ત્યાં જે વસ્તુમાં આગળ પ્ર લાગે એ વિશિષ્ટ હોય એવું કહેવામાં આવે. આ તો હું તમને એક સાદી સમજણ આપું છું, બરાબર, શાસ્ત્રીય પંડિતોની સમજણ નથી આપતો, ના ના એક ના બરાબર દેશી આપણે કહેવાય ને દેહાણ સમજણ આપું છું. તો આ જી પ્રવચન, વચન એટલે તમારી વાત, તમારું વચન, તમારા મુખમાંથી નીકળેલી વાણી, પણ પ્રવચન કશુંક વિશિષ્ટ છે, કશુંક સ્પેશિયલ છે, બરાબર. એટલે માણસ ભાષણ કોઈ પણ કરી શકે, ભાષણ ચૂંટણી માટે પણ થાય, પણ ક્યાં હું વાત નથી માનતો કે પ્રવચન ચૂંટણી માટે થાય એને કહેવાય, એ જે ક્યાં વાત વિદ્વાનોની સભામાં થાય એ પ્રવચન. પ્રવચન એટલે અને જય ભાઈ વ્યાખ્યાન નામનો એક શબ્દ છે કે જેમાં વ્યાખ્યાઓ કરવામાં આવે, એટલે મોટા આચાર્યો પંડિતો ભેગા થઈ અને જે અટપટી વાતો છે એને સહજતાથી સમજાવતી વ્યાખ્યાઓ કરે, એટલે ચર્ચાઓ કરે, જેમાં એક્સપ્લેનેશન આપણે જેને કહેવાય, એનાલિસિસ અંગ્રેજીમાં કહેવાય, એવું એનાલિટિકલ જે હોય એ વ્યાખ્યાન. આ મારી દેહાણ સમજણ હું તમને કહું છું, ના ના આને કોઈ બહુ સટીક છે, શાસ્ત્રીય સંબંધ સાથે સંબંધ નથી, પણ ના હું ના તો શબ્દો જ પકડવાનું કહું છું કે ભાષણમાં ભાષા છે, એટલે ખાલી વાતો છે, ભાષા તો કોઈ પણ પાસે હોઈ શકે, દરેક માણસ જી પાસે જી પોતપોતાની ભાષા છે, પ્રવચનમાં એનાથી આગળ છે, સમથિંગ સ્પેશિયલ જે વાત થઈ રહી છે પ્રવચન, અને જેમાં કશું ડીપ એનાલિસિસ કરવામાં આવે છે એ વ્યાખ્યાન. એટલે આ મેં એક સાહિત્ય જગતના કોઈ વરિષ્ઠ પાસેથી આ ટકોર સાંભળેલી છે કે જી જી પણ હવે બધા શબ્દો એવા, આપણે શું થઈ ગયું છે કે શબ્દો તો હવે જે રીતે વપરાતા છે વહેતી નદી જેવા છે,
વહેતી નદીનું પાણી પછી જે રીતે લોકો ઉપયોગમાં લે એમ જ ગણાતું હોય એમ બધા શબ્દો હું મારે પોતાને ઘણી વખત કોઈ પૂછે તો હું લેક્ચર છે, વ્યાખ્યાન છે, પ્રવચન છે એમ બોલી જતો હોઉં છું. એટલે આ ભેદ હવે આપણા જીવનમાંથી ધીમે ધીમે નીકળતો ગયો હોવો જોઈએ, પણ હવે આપણા બધામાંથી નીકળતો ગયો. હું મારો જ દાખલો દઉં છું, બીજા કોઈની ક્યાં વાત કરવી, કે મને પોતાને જ કઈ એટલી સભાનતા હવે રહી નથી કે આ વાપરવું કા ન વાપરવું. ક્યાં વાત છે વાવા જયભાઈ. જયભાઈ તમને મને આમ સંગીત રિલેટેડ જ અમારું આપણું સેશન છે, તો મને તમારા જીવનમાં સંગીતનું મહત્વ તમારા જીવનમાં. હા બિલકુલ, અને કોઈ પણ ના જીવનમાં હું તો માનું છું સંગીતનું મહત્વ હોવું જોઈએ. અને મારા જીવનમાં સંગીત એક એવી કળા છે કે એ છે ને, આ આપણા આપણે ભાષણ, પ્રવચન, વ્યાખ્યાન, લેક્ચર એવી વાતો જે કરી, આ બધામાં શબ્દ આવે. જ્યાં શબ્દ પણ ન હોય અને છતાં તમને વાત પહોંચી જાય એ સંગીત. શબ્દ તો પછી આવ્યો, એટલે આપણે સુગમ સંગીત કે સંગીત કાવ્ય કે કાવ્ય સંગીત આવે કે આ બોલિવૂડ કે હિન્દી ફિલ્મોના ગીતો આવે કે કોઈ પણ અંગ્રેજી ગીતો આવે, આવા બધી ભાષાઓના ગીતોમાં શબ્દો આવ્યા, પણ શબ્દ પછી આવ્યો છે. હું એમ માનું છું કે માણસ પાસે સંગીત પહેલા આવ્યું હશે. ભાષા જેને લેંગ્વેજ કહેવાય ને, એ લેંગ્વેજ તો માણસે ધીરે ધીરે પછી એકબીજા સાથે વાત કરવા માટે શોધી કાઢી, અને જે જે સંસ્કૃતિ હતી, જે જે ભૂગોળ હતી એ મુજબ શોધાઈ. પણ સંગીત છે એ તો કુદરતમાંથી આવેલું છે. વરસાદના ટીપા પડતા હોય તો સંગીત પડે. તમે વિચાર કરો, આકાશમાંથી સંગીત આવે જ છે, વરસાદની ધારને અલગ અલગ સાઉન્ડ આવે. મેં એકવાર એવું કહેલું મારા એક વાતમાં જ, કે તમે વિચાર કરો કે વરસાદનું પાણી છે એ પતરામાં પડે તો એનો જુદો તાલ લાગે, એ એ કોઈ પાણી ઉપર પડે તો એનો જુદો તાલ આવે, પાંદડા ઉપર પડે તો એનો જુદો તાલ આવે, નળિયા ઉપર પડે તો જુદો તાલ આવે, છત ઉપર પડે તો જુદો તાલ આવે, હથેળીમાં પડે તો જુદો તાલ આવે. એમ એમ પ્રકૃતિમાં સંગીત છે, પક્ષીના ટહુકાઓમાં, કલરવમાં, એમાં સંગીત છે. અલગ અલગ પ્રકારની ધૂન, અત્યારે તો આ લોકડાઉન ને કારણે હોર્ન બધા સંભળાતા નથી, તો સવારના પોરમાં કેવા સરસ મજાના ટહુકા સાંભળી શકાય છે. નેચરલ, એટલે એટલે એ છે. જયારે માણસ માની લો કે બોલી ન શકે ત્યારે પણ આ એવા જેને આપણે આરોહરો અને આલાપ કહીએ છીએ એવા સુર તો કાઢી જ શકે છે પોતાના ગળામાંથી. નાનું બાળક છે, એની પાસે ભાષા પહેલા નથી આવતી, પણ રુદનના માધ્યમથી રુદનનું સંગીત તો શરૂ થઈ જ જાય છે એનું શ્વાસ લેતા સાથે. એટલે એટલે હું એમ માનું છું કે સંગીત છે ને એ પાયામાં છે. ઓડિયો વિઝ્યુઅલ મેમરી છે ને માણસની, એ લિંગ્વિસ્ટિક મેમરી કરતા, હું આજની જનરેશનને સમજાય એવી ભાષામાં વાત કરું, કે લિંગ્વિસ્ટિક મેમરી એટલે ભાષાની યાદ. આજે મેં એક પુસ્તક વાંચ્યું અને હું તમને એમ કહું કે આ પુસ્તકમાં આ લખેલું છે, એ લિંગ્વિસ્ટિક મેમરી થઈ. અને ઓડિયો વિઝ્યુઅલ મેમરી છે ને, દ્રશ્ય અને શ્રાવ્યની યાદો, એ માણસના ડીએનએમાં વધારે મોટી છે. એટલે તમે વિચાર કરો, કોક માણસને પુસ્તક આપો અને કોક માણસને વેબ સિરીઝ બતાવો ને તો એમ કે પુસ્તક કરતા વેબ સિરીઝ જોઈ લો. ઘણા લોકો આજે રામાયણ વાંચી નથી, પણ રામાયણની સિરિયલ પાછી આવી તો ફરીથી જોઈ લીધી. ઓડિયો વિઝ્યુઅલ મેમરી આપણા લોહીમાં ભળેલી છે. ઓડિયો વિઝ્યુઅલ મેમરી આપણે જ્યારે ભાષા નહોતી ત્યારના એની સાથે સંપર્કમાં છીએ. અને એને કારણે તમને રસ પડે એવી વાત કરું કે બહુ અગત્યની વાત એ છે કે આપણા જે ધર્મગ્રંથો છે હિન્દુસ્તાનના, ભારતના ધર્મગ્રંથો, બીજા દેશોમાં ધર્મગ્રંથો છે, ટેક્સ્યુઅલ ફોર્મેટમાં પણ છે અને ગાઈ શકાય એવા ફોર્મેટમાં પણ છે, પણ આપણામાં તો તમામ ધર્મગ્રંથો, તમામ પ્રાચીન ગ્રંથો ગેય એટલે ગાઈ શકાય એવા ફોર્મેટમાં છે. બધા સંગીતબદ્ધ છે, બધા કમ્પોઝ થયેલા છે. ઋગ્વેદ એટલે પહેલો જે ગ્રંથ ગણો, ત્યાંથી બધા વેદ, સામવેદ તો આખો વેદ જ સંગીતનો, એટલે બધા વેદ છે એ સંગીતબદ્ધ. પછી મહાભારત, રામાયણ, રામચરિત માનસ, જેટલા બધા જૂના ગ્રંથો ગણો, કથાઓ, પુરાણો, બધા સંગીતબદ્ધ. શ્લોકમાં જ હોય, તમારે ગાઈને જ રજૂ કરવાના. છપાવણો તો હવે શરૂ થયું, છેલ્લા 200 વર્ષમાં આપણે છપાયેલા પુસ્તકો જોયા, એ પહેલા તો લોકો ગાઈ ગાઈને યાદ રાખતા આખું માનસ કે આખું રામાયણ કે આખું ઇવન મહાભારત પણ છે એ શ્લોકમાં છે, આખે આખું મોટું છે એટલે લોકો ગાતા નથી, પણ છે તો શ્લોકમાં. અને ભગવદ્ ગીતા, સોંગ ઓફ ગોડ, ટાઇટલમાં જ સોંગ ઓફ ગોડ, ભગવદ્ ગીતા, ભગવાનનું ગીત, ભગવાનનું ભાષણ નહીં, થોટ્સ ઓફ ગોડ નહીં, ભગવાનનો વિચાર નહીં, ભગવત વિચાર નહીં, ભગવત ગીત, ભગવાન ગાય છે. અને એમાંય પાછું વેદો, અરે બહુ બધા વેદોમાં હું સામવેદ છું. જો કૃષ્ણએ ઋગ્વેદ પસંદ ન કર્યો, વિચાર કરવા જેવી વાત છે, ઋગ્વેદ પસંદ ન કર્યો, કળાનો વેદ પસંદ કર્યો. હું કળા છું, ફિલોસોફી તો આવી ગઈ આગળ, પણ હું કળા એનાથી મોટી છે ફિલોસોફી. વાહ વાહ, વાહ જયભાઈ, આ એક્ચ્યુઅલી અમારી જનરેશન ને આ જ સમજાય, તમે જે કહો છો ને એ જ અમને ઉતરશે, આ બહુ ક્લિયર છે. અરે એટલે એટલે આ આમ જુઓ તો સાયન્ટિફિક છે, આમાં વિજ્ઞાન પણ છે. કે મેં તમને વૈજ્ઞાનિક એંગલથી સમજાવી આખી વાત, કે ભાઈ આ એટલું જૂનું છે અને જે સમયે માણસ પાસે ભાષા નહોતી ત્યારે યાદ કેમ રાખવું, જયારે પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી. ઋગ્વેદ બન્યો કે મહાભારત, રામાયણ લખાયા ત્યારે કોઈ પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી. શિલાલેખોમાં કે આવડા આવડા ગ્રંથો રચાય નહીં, ભોજપત્રોમાં હોય તો પત્રો ધીરે ધીરે ચૂર્ણ થઈ જાય.
એટલે લોકોએ ગાય ગાઈને પોતાની નવી પેઢી સુધી પહોંચાડ્યા. લવકુશ ગાયને આવી ને, જે મૂળ વાલ્મીકી રામાયણ છે તો આખી રામાયણ લવકુશ ગાયને સંભળાવે છે. એમાં તો બધાને નવાઈ લાગે છે, અયોધ્યા વાસીઓને કે આ બે કુમારો કોણ છે. ના ના સ્વાહ બરોબર જય ભાઈ. એટલે સંગીત તો, અને જયભાઈ મને એ પણ બહુ જ બહુ વસ્તુનો આનંદ છે કે આપણે સનાતન સંસ્કૃતિમાં જે આપણા ઈશ્વરો છે, હું જેમ કૃષ્ણ ભગવાનને વાંસળી લઈને જોઉં છું, સરસ્વતી માને વીણા લઈને જોઉં છું, એટલે સંગીત તો સનાતન, એટલે આમ કોઈ ધર્મ પક્ષ નથી કરતો પણ એક વસ્તુનો ગર્વ તો ખરો જ કે સંગીતનું ઉત્પાદન તો સનાતન. બિલકુલ, મેં તમને કહ્યું ને કે ભાઈ બીજા બધા ધર્મોના ગ્રંથોમાં વિચાર બધે છે, ફિલોસોફી બધે છે, ઉપદેશ બધે છે, આધ્યાત્મિક દર્શન પણ ઘણી બધે છે. આપણે એવું નથી કહેતા કે બધે નથી, પણ પહેલો ઉપયોગ જો સંગીત, મેં કીધું એમ કમ્પોઝ કરેલા ગ્રંથો, વિચારને કમ્પોઝ કરી લેવાનો, એવી મોટી વાત. આપ સંગીતના જીવ છો એટલે આપને કહું છું કે મને વિચાર આવ્યો, પણ વિચાર છે શબ્દ છે, પણ શબ્દને હું કમ્પોઝ કરીને મૂકું તમારી સામે તો કેવી મજા આવે. ધારો કે મને, હું લેખ લખતો હોઉં તો ક્યારેક આમ બે ચાર પ્રાસ મેળવીએ ને તો લોકો પછી વોટ્સઅપના પેલા મેસેજની જેમ ફેરવે, બરાબર, પ્રાસનો ત્રાસ એમ પણ હસતા હસતા બધા કે ભાઈ આવજો છેલ્લે બધું ભેગું થાય. અંકિતભાઈ ત્રિવેદી આપણા મિત્ર કવિ, એ તો એવું કહેતા હોય કે હું મારા ચંપલ પહેરું છું, તું તારા ચંપલ પહેરે છે, સૌ સૌના ચંપલ પહેરે છે, આમાં પ્રાસ છે પણ કવિતા નથી. પ્રાસ છે, બધું ભેગું થઈ જાય છે મીટરમાં, પણ કવિતા નથી, આમાં કઈ મર્મ નથી, આનો કોઈ અર્થ નથી. એટલે હું ઘણી વાર, મને એવો વિચાર આવે કે કઈ એમ કે આ લેખ છે, દાખલા તરીકે તો લખવો સહેલો છે, હું લેખ લખતો હોઉં, પણ લેખને ધારો કે કોક મને એમ કે આ મીટર ની અંદર આખે આખો લેખ તમારો ઢાળી ગયો, કેવું અટપટું લાગે. આપણા ઋષિઓએ આ કામ કર્યું કે એમનો લેખ, એમની કહાની એક વાર્તા આવી, ધારો કે એક વાર્તા છે, બે ઘડી એમ સમજી લઈએ કે આપણે વાર્તા મગજમાં આવી મારા, બરાબર. હવે કોક મને એમ કે આ વાર્તા છે ને આખે આખી ગાઈ શકાય એવી રીતે કમ્પોઝ કરજો તમારી સ્ટોરીને. તો ભલભલા લેખકોથી ન થાય, બહુ મોટા મહાન સાહિત્યકારોથી ન થાય, આખે આખી વાર્તા કેવી રીતે કમ્પોઝ થાય, બરાબર. આપણા પુરાણોમાં બધા ગ્રંથોમાં કેટલી બધી વાર્તાઓ છે, બધી ગાઈ શકાય એવા શ્લોકોના માધ્યમથી મૂકવામાં આવી. અને આમ બી જેવે એવું મારો અનુભવ તમારી સાથે હું શેર કરું છું કે જીજી શબ્દ મને જે સાંભળીને પહોંચતો હોય છે ને, એટલો કદાચ બોલીને પહોંચતો નથી. હા, બહુ સાચી વાત છે, આ સાચી વાત છે. હૃદયના તાર ઝણઝણાવે ને, આપણે સંગીતમાં કહીએ છીએ કે હૃદયના તાર ઝણઝણાવે, શબ્દ છે ને એ અહીં અટકી જાય, કારણ કે તમારે એને થોટ પ્રોસેસ થી સ્વીકારવો પડે, બરાબર. જયારે સંગીત છે એમાં થોટ પ્રોસેસ બંધ કરવાની છે, પેલામાં ચાલુ કરવાની છે. હું પ્રવચન કરતો, હું વ્યાખ્યાન કરતો, હું ભાષણ કરતો, આપણે આપણા બધા શબ્દોના ઉપયોગ કર્યા, આવું કાંઈ પણ સ્પીચ આપતો હું, ત્યારે શું થાય કે લોકોએ એને વૈચારિક રીતે પ્રોસેસ કરવાનું છે. પણ ધારો કે હું સરસ મજાનું હાર્મોનિયમ લઈને, આપણા બધા તમે જે બધા નામો દીધા એવા સરસ બધા સારસ્વત સંગીતકાર કલાકારોની જેમ, આ તો એવી વિદ્યા મારી પાસે છે નહીં, હું તો કાનસેન છું, તાનસેન નથી, કાનથી સાંભળું ઘરો, આવડે તમે સારા શ્રોતા તો છો જ જયભાઈ, કાનસેન મને સાંભળવું ગમે, બહુ રાગ રાગીણીમાં ખબર ના પડે. અમારે અંગત વાત છે, પણ આજે હું કહી દઉં કે ઘણીવાર બાપુને ત્યાં સરસ સંગીતનો જલસો ચાલતો હોય ને, તો હું જાણી જઈને પાર્થિવભાઈની કે કોઈની બાજુમાં ગોઠવાઈ જાઉં, એટલે મને શું બે ચાર શબ્દોની કંઈક ખબર પડે કે આ કયો રાગ વાગે છે, આ તાલ કયો આવ્યો, આ તબલામાં શું ચાલ્યું, આ સારંગીમાં કે સિતારમાં શું ચાલ્યું, આ જાણકાર મિત્રો પાસે બેઠા હોય ને તો બે વાત આપણને ખબર પડે. પણ મને એટલી ખબર પડે કે આમાં મજા આવી, આમાં આનંદ આવ્યો, આપણા ચિત્તની કંઈક આમ પ્રસન્નતા થઈ ગઈ. આ પ્રસન્નતા છે ને એ એવો અનુભવ છે જેને કોઈ ભાષાની જરૂર નથી, અને એ સંગીત આપી શકે છે. શ્રવણ ભક્તિ, શ્રવણ ભક્તિ, શ્રવણ ભક્તિ. એટલે આપની સાથે એક બીજો ભી એક મારે મારો મારો મનનો પ્રશ્ન છે કે આપ બોલિવૂડમાં બહુ તમને તમે મૂવી મેં એવું જોયું સાંભળ્યું છે કે લોકો વર્ગ છે જયભાઈ કે જે તમારા ટ્વીટ્સ ને વાંચીને મૂવી જોવા જાય છે, એવો વર્ગ છે તમે. જી જી, એમાંનો હું એક પણ છું. પ્રેમ, બધાનો પ્રેમ કે તમે એક્ચ્યુઅલી તમે એના ક્રિટિક્સ તમે મૂકો ને પછી જ એમને ખબર પડે કે હવે આ મૂવી જોવા જેવું છે. જી જી, એવી રીતે. એટલે આ તમે જે પ્રેમ છે અને ભરોસો છે, બીજું તો કશું નથી. પણ મને ગમે સિનેમા, તો આપણે બાપુને ત્યાં જ મને મોકો મળેલો, પહેલો જે મારો કાર્યક્રમ બાપુને ત્યાં થયો, આપણે તલગાજડા મહુવામાં જે અસ્મિતા પર્વ 2008 મને હજી યાદ છે, તો એમાં હું સિનેમા ઉપર બોલવા માટે, એ મારો પહેલો વિષય હતો. મને તો બહુ સંકોચ થતો હતો, હું નવો નવો હતો એ રીતે તો બધું બોલવામાં ને એમાં ત્યાં, પણ બાપુએ મારો સંકોચ દૂર કરેલો. અને મને એમ કહેલું કે જયભાઈ, મેં બાપુને પૂછ્યું, મેં કીધું હું તો પિક્ચરના હીરો હિરોઈનના નામ લઉં તો કોકના માઠું નહીં લાગે, એટલે મને બહુ બીક લાગતી હતી આમ એ રીતે. એટલે બાપુ મને હસતા હસતા કે એ વખતની વાત છે કે જયભાઈ એમ કે કોઈને લાગે તો આપણે ક્યાં કોઈ પરાણે બેસાડ્યા છે,
આપણે કઈ કોઈનું બંધન નથી કે કોઈને ન રૂચે તો જઈ શકે, પણ હું બેસીને સાંભળવાનો છું, તમે જરાય ચિંતા કરતા નહીં. ના પણ જયભાઈ આનંદ છે, કારણ કે મેં એક સાંભળ્યું છે કે તમે, હું ઈ સેશનમાં તો એક લાઈવ સેશનમાં હું હતો અસ્મિતા પર્વના, કે જ્યાં તમે માઇકલ જેક્સન ને અને બાપુને સાથે મૂક્યા છે એ સેશન મેં સાંભળ્યું છે, કે આમ ક્યાંથી તમે ક્યાં લઈ આવ્યા છો ઈ. એટલે માઇકલ જેક્સન પણ મૂળ તો સંગીતનો જીવ, કેમ છે માઇકલ જેક્સન યાદ રહી ગયો આટલી દુનિયાને, બરાબર. માઇકલ જેક્સન નું વ્યક્તિત્વ કેવું હતું કે એના સમાચારો શું હતા એ લોકો ભૂલી ગયા, પણ એના ગીતો યાદ રહી ગયા છે, ગીતો યાદ રહી ગયા, એનું મ્યુઝિક યાદ રહી ગયું છે, એનો ડાન્સ યાદ રહી ગયો છે. એટલે કળા છે ને એ માણસને, આપણે હમણાં વાત થઈ એમ, માણસને લાંબા સમય સુધી એની ચેતનામાં ઉતરી જાય છે. વિચાર કદાચ ચેતનામાં ઉતરે કે ન ઉતરે, કળા ઉતરી જાય છે, આર્ટ ઉતરી જાય 100%. અને અત્યારે આઈ થિંક જયભાઈ લોકડાઉનમાં હેલ્પફુલ પણ આર્ટ જ થઈ છે બધાને. હા એ ખરું ખરું. અમારા જેવા જો મને બધા પૂછે તમે શું કર્યું, મેં કીધું કાંઈ ન કર્યું, ઈ કર્યું. મને ઘણા લોકોએ પૂછી લીધું અત્યાર સુધી શું કર્યું, લોકોની અપેક્ષા એવી હોય કે મેં એકાદું પુસ્તક લખી નાખ્યું હશે, કે મેં કંઈક બહુ મોટું કંઈક પ્રોગ્રામમાં આવી રીતે ડિજિટલી રેકોર્ડ કરી લીધો હશે, કંઈક એવું કર્યું હશે. અને મેં કીધું કે ના, મને માંડ ફુરસદ મળી, બહુ દોડ્યા, એટલે કુદરતે આપણને કોરોનાના માધ્યમથી કીધું કે થોડોક આરામ કરો, પોરો ખાઓ. આ પોરો સરસ શબ્દ છે આપણો કાઠિયાવાડી ભાષાનો, પોરો, જરાક આરામ કરો, પોરો ખાઓ. એટલે મેં કીધું મેં પોરો ખાધો, અને પોરો ખાધો અને શું કર્યું, તો બધા પૂછે તો ફિલ્મો જોઈ, તો ફિલ્મો કળા જ છે, એમાં સંગીત આવે જ છે. તમે બોલિવૂડની હમણાં જ વાત કરતા હતા, તો મને હિન્દી ફિલ્મોના ગીતો ખૂબ સાંભળવા ગમે, મારા મોબાઈલમાં અત્યારે સેંકડોની સંખ્યામાં સ્ટોર થયેલા છે. અને હવે તો કમનસીબે હમણાં છેલ્લા 2-4 વર્ષની અંદર બોલિવૂડમાં જરા દુકાળ પડ્યો છે સંગીતનો, કે જૂના જૂના ગીતો એ લોકો રિમિક્સ કરીને રાખે છે, પણ નવી ધૂમ બનાવી જ શકતા. મેં તો નિખાલસતાથી આપને કહું, આપ તો સંગીતના મરમી જીવ છો, કે અત્યારે ગુજરાતી ફિલ્મોમાં હિન્દી ફિલ્મો કરતા સારા ગીતો કમ્પોઝ થાય છે, 100%. ગુજરાતી ફિલ્મોમાં એવા ગીતો, હેલારોમાં ગીત કમ્પોઝ થયા તો તમે સાંભળીને યાદ કરી શકો, પણ એવી હેલારો જેવા ગીતો કમ્પોઝ થયેલી હિન્દી ફિલ્મ નથી આવતી. જી જી 100% જયભાઈ. અને અને મને પણ એવું લાગેલા કે જયભાઈ કે લોકો પાસે હવે આઈ થિંક એ લોકોને એવી મેલોડી મળતી નથી જે પહેલા જે આવી ગઈ છે ને, સમીર ને બધા જે લખી ગયા છે બધા ગાયકો બધા, ખરું. એટલે આઈ થિંક શબ્દોની નથી મળતી અને સંગીત એક કોક આવી જાય, ચમકારા આવે વચ્ચે વચ્ચે, તેરી મિટ્ટી જેવું ગીત આપણે સાંભળ્યું કુસરીનું, તો એ વિચાર કરો શું કેમ ગમી ગયું છે. શબ્દ તો પછી આવે, એ ગમી ગયું છે કારણ કે એની અંદર એક ભાવ છે, તમે કહો છો મેલોડી છે, એ મેલોડી અને ભાવ છે એ તમે ગાયબ કરી નાખો. આપણા આપણે એવા ગીતો સાંભળ્યા જ છે ને, તમે મેં બધા એમાં ઉપર નાઈચા છીએ, કે ભપી લેડીના ગીતો હોય, લક્ષ્મીકાંત પ્યારેલાલના ગીતો હોય, આર ડી બર્મનના ગીતો હોય, કલ્યાણજી આનંદજીના ગીતો હોય, ફાસ્ટ ટ્રેક મ્યુઝિક પણ આપતા. એવું નતું કે મેલોડી એટલે કઈ રિધમ ન હોય, મેલોડીમાં રિધમ પણ હોય, નાચી શકે એવી રિધમ હોય. એટલે આપણે આ બન્યો કે કુરબાનીના કે એવા બધા ગીતો સાંભળીએ તો ફાસ્ટ બીટનું મ્યુઝિક કલ્યાણજી આનંદજી આપેલું, છતાંય સાંભળવાની મજા આવે. આર ડી બર્મનના તો કેટલા બધા તીસરી મંઝિલના ગીતો તમે સાંભળો, એટલું બધું ફાસ્ટ ટ્રેક મ્યુઝિક હતું. આજે પણ તમને ડ્રમની બીટ સાંભળો તો તમને મૃવાડા ઉભા થઈ જાય, એટલા ડ્રમ સરસ વગાડ્યા છે એની અંદર. તો ભલે એસ ડી બર્મન, આર ડી બર્મન, શંકર જયકિશન, હું એમ નથી કહેતો કે ભાઈ ગીતો બધા માત્ર ઠંડા મીઠા હોય એને જ મેલોડી કહેવાય, પણ તમે ધમાકેદાર મ્યુઝિકમાં પણ મેલોડી લઈ આવી શકો, એમાં પણ તમને યાદ રહી જાય એવા ગીતો. હવે અમિતાભ બચ્ચનની શરાબી અને નમકલાલના ગીતો છે, તો એ ફિલ્મ છે એ કોમર્શિયલ ફિલ્મ ગણાતી, અમિતાભ સુપરસ્ટાર ગણાતો, અને ભપ્પી લહેરીને તો લોકો એમ માનતા કે ભાઈ એ તો અંગ્રેજીમાંથી બધા ગીતો બનાવે, પણ તમે આ ફિલ્મોના અમિતાભ સાથેના એના ગીતો જુઓ તો એને કેવા યાદગાર ગીતો બનાવ્યા છે એની અંદર. એકદમ એકદમ, શરાબીનો તો ઓલ ટાઈમ તમે સાંભળતા જ રહ્યો. હા બિલકુલ. એટલે એટલે હું એમ કહું છું કે પોપ્યુલર કહેવાતા મ્યુઝિકમાં જેને તમે બહુ એમ સ્ટાન્ડર્ડ સંગીતકાર ન ગણો, કે જેને તમે મહાન શાસ્ત્રીય વિદ્વાન ન ગણો, એવા લોકોએ પણ સરસ મેલોડી આપણને આપી કે જે આજની તારીખે તમને મને સાંભળવી ગમે છે. અને કમનસીબે પછી પણ ચાલુ રહ્યું, પછી આખો દોર 90s માં જ્યારે આપણે બધા નાના નાના હતા, તાજા તાજા મૂછના દોરાઓ જયારે ફૂટા હતા, એ જમાનામાં આ બધા બીજા લોકો બધા આવ્યા, વન બાય વન આનંદ મિલિંદ આવ્યા, નદીમ શ્રવણ આવ્યા, જતિન લલિત મલ્લિક મેલોડી આવી, જતિન લલિત આવ્યા, યસ. એટલે એટલે આ જે આવા કેટલા લોકો એ પછી પણ આવ્યા, અને પછી એમણે એ દોર ચાલુ રાખ્યો. સમહાવ પછી કઈક એવું થઈ ગયું કે લોકોને મ્યુઝિક કઈ કોમોડિટી લાગવા લાગ્યું, એના જુદા વેપાર કરવા લાગ્યા, અને પછી આ પાછો હનીસિંહ બાદશાહ વાળો એક નવો દોર શરૂ થયો. ત્યાં સુધી તો થોડુંક ગણગણવાની મજા આવતી હતી, હજી હનીસિંહને ગીતો 2-5 એવા હતા જે ગણગણી શકો, પણ પછી તો સાવ આપણે હું કહ્યું ને આપણી ભાષામાં તો દબાઈ નમો થઈ ગયું સાવ. બહુ સાચી વાત. અને જયભાઈ કદાચ એવું બની શકે, આ તો ખાલી ઓબ્ઝર્વેશન છે, કે
એક એવો સમય પણ એવો 2000 પછી કે લોકો બધા આઈટમ સોંગ્સ બનાવવા મળ્યા, અને પછી એક મૂવીમાં ઈ સોંગ તો હોય જ એમ, પણ હવે આઈટમ સોંગમાં પણ કરેક્ટ. ખાલી પો થઈ ગયો કે 90s ની મેલોડી આઈટમ સોંગમાં નાખવી પડે છે, કે તમે હા એને બી બરોબર. હિટ કરવા માટે અત્યારે એવું થઈ ગયું છે. એટલે હું ઘણીવાર રમુજભાઈ એવું કહું કે આપણા કેટલાક સંગીતકારો છે ને, એમને તો બહારથી પ્રેરણા મળતી બંધ થઈ ગઈ, કારણ કે કોપીરાઇટ એક્ટ આવી ગયો, એટલે એટલે એમની અંદરની પ્રેરણા હવે હવે પેલા હવે તો માની લો કે પહેલાના સંગીતકારો કેમ ચાલતા, બધું તો કઈ કોપી કરેલા કોઈ ગીતો તમે એમ કહો કે આ ગીત ફલાણા ઇંગ્લિશ ગીત ઉપરથી છે કે ઇટાલિયન ગીત ઉપરથી છે, કે બધા ગીતો તો કોઈના નથી હોતા ઇટાલિયન કે ઇંગ્લિશ ઉપરથી, કારણ કે એમનો સ્ટડી છે ને એમાં એઆર રહેમાન સુધી એ યાત્રા આપણે કરી છે, એ લેવલના સંગીતકારો આપણે રહેમાન સુધી જોયા, કે જેમનું ઇન્ડિયન ફોક મ્યુઝિક અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો સ્ટડી હતો, એ ઉપયોગ કરે કે ન કરે પણ એમનો સ્ટડી હતો. આરડી બર્મનને ખબર પડતી હતી કે આ શિવરંજની છે, આ ભૈરવી છે, આ જય જયવંતી છે, આ ખમાજ છે, એટલે ભલે મ્યુઝિક એકદમ વેસ્ટર્ન બીટમાં બનાવે પણ એ શોલેમાં તબલાય વગાડે ને, હવે એ વગાડે તો તમને વેસ્ટર્ન ફિલ્મ, શોલે તો વેસ્ટર્નની સ્ટાઇલમાં બનેલી છે, ડાકુ જી જી હા એકદમ, એનું મ્યુઝિક થીમ પણ એવી જ હતી વેસ્ટર્ન ટાઈપની. વેસ્ટર્નની થીમમાં પણ તમને તબલા એવી રીતે વાગે, એક બાજુ માઉથ ઓર્ગન વાગતું હોય જે પ્યોર વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને બીજી બાજુ તબલા વાગતા હોય જે પ્યોર ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે એટલે એ એ કોમ્બિનેશન કરવા માટે તમારે હિન્દુસ્તાનના લોકસંગીત પાસે જવું પડે અને હિન્દુસ્તાનના શાસ્ત્રીય સંગીતના રાગ રાગીણી પાસે જવું પડે, પછી તમે હું કહું છું ડિસ્કો થેકમાં વગાડો, તમે ડીજે થઈ જાઓ, તમે તમે પાર્ટીમાં વગાડો, પણ તમને આ જો ખબર હશે ને તો તમારી પાસે એનું જે બેઝ છે ને મજબૂત હશે, તમારું મૂળિયું મજબૂત હોય પછી ડાળખા પાંદડા તમે ભલે રોશનીના પિન લટકાવો એમાં વાંધો નથી. વાહ જય ભાઈ એકદમ સાચું. અને જે ભાઈ બીજું આપને એ પૂછવું હતું કે આપ આપ મૂવીના ડાયલોગ્સ ને બધું તમે સાંભળતા રહેતો, તમે ઘણીવાર તમારા ઓલામાં લખતા ભી હોવ જી છો જી એના ડાયલોગ્સ, જી તો મારે આજે મારો એક આ તો મારો પર્સનલ સવાલ છે, આ લોકોનો નથી, આ મારો પોતાનો છે, કે મને જી જી ઘણા સમયથી પૂછવો હતો કે આપણે, કારણ કે હું એવા દોરમાંથી ગુજરાત કે 90ના ગીત રાતે વોકમેનમાં સાંભળતો તો હું હિરોઈન ને ઇમેજિન મેં કરી છે, મેં એ સમયે હું ઇમેજિનેશનમાં હીરો થયો છું, એવો એવો અનુભવ મેં કર્યો છે. તો ડાયલોગ લોકો સુધી વધુ જલ્દી પહોંચે કે ગીત, એ મારે તમને પૂછું. પ્રેમમાં 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 તો હું એમ માનું છું કે ગીત સૌથી પહેલા પહોંચે, મારું અંગત એવું માનવું છે જી બરાબર, કે ગીત પ્રેમના જે છે ને એ પહેલા હૃદય સુધી પહોંચે પછી ડાયલોગ પહોંચે. ડાયલોગ ની એક અસર છે, આપણે સારા સારા ડાયલોગ પણ હિન્દી ફિલ્મોમાં એવા લેખકો એટલે એટલે જપને પૂછ્યું, એના ડાયલોગ આપણે આમ માતાના ધાવણની જેમ મોટે થઈ ગયા હોય એમ જ આપણે બચપણથી આમ જેને કહેવાય ને ઘૂંટી ઘૂંટીને લીધા હોય, કિતને આદમી છે એવું આજે આજે લોકો બોલતા હોય છે બરાબર. તો એ જે વાત છે કે ડાયલોગની એક મજા છે, પણ પહેલું સંગીત એટલે તમે જુઓ હિન્દી ફિલ્મોમાં તો એવું જ છે કે પહેલા મ્યુઝિકની ટ્યુન કમ્પોઝ થાય અને પછી વર્ડ્સ લખાય, આનંદ બક્ષી હોય, ઇન્દિવર હોય, કોઈ પણ હોય, કે બધા શબ્દો તો પછી લખે, પછી લખે, પહેલા તો ધૂન બની જાય બરાબર. એટલે એ એ ધૂન જે છે ને એ ધૂન પેલા રણઝણાવે, કારણ કે પ્રેમ છે ને એ મૌનની ભાષા છે, પ્રેમ આંખોથી પણ થાય, પ્રેમ કઈ ચિઠ્ઠીઓની આપલેથી થાય એવું નથી, તો આંખોથી પેલા થાય ને આગળ એક્સેપ્ટન્સ, પછી કોઈને ચિઠ્ઠી આપો થી ફાડી નો નાખે વાંચે બરાબર. હવે તો ચિઠ્ઠી જ નીકળી ગઈ, હવે આપણે ચિઠ્ઠીઓ તો બહુ આપણે બધા આપણા કોલેજના ટાઈમમાં જતા રહ્યા, બાકી ચિઠ્ઠીઓ જૂતી જતી રહી, હવે તો વોટ્સઅપ ના ને એના બધા મેસેજ ને ચેટ આવી ગયા, હવે કોઈ ચિઠ્ઠી આપતું હશે કે નહીં મને તો ખબર નથી કે ભાઈ કોઈ ચિઠ્ઠી આપે છે કે નથી, પણ પણ ટૂંકમાં એ બધું જે આપલે થાય નહીં, પેલા સૌથી પહેલા પ્રેમમાં આવે આંખ, પછી આવે સ્પર્શ, અને પછી આવે હું એમ માનું છું ગીત, અને પછી આવે શબ્દ. ક્યાં વાત છે ભાઈ, મારો તમે મનનું સમાધાન કરી નાખ્યું, કારણ કે મને ઓલવેઝ એમ હતું, કારણ કે હું શાહરૂખ ખાન ના ડાયલોગ્સ થી પણ એટ્રેક્ટેડ હતો. હા બિલકુલ, એટલે આપણે આપણે હિન્દી ફિલ્મોમાં તો ખજાનો છે, આપણે ત્યાં શું છે ડાયલોગ ડિલિવરી ના, આજે જેમને આપણે ગુમાવ્યા ઇરફાન ખાન, આ સવારે જેમનું અવસાન થયું, તો એ ઇરફાન ખાન ની દાખલ તરીકે અદા હતી ડાયલોગ બોલવાની, એ આંખ એની બહુ વેધક અને ધારદાર, જરાક પોઝ લે અને પછી આમ ડાયલોગ એની પોતાની આગવી સ્ટાઇલ માં બોલે તો લોકોને મજા આવે. હવે વિચાર કરો એમનો ચહેરો સામાન્ય હતો, એમનો રંગ શ્યામ, હિન્દી ફિલ્મોના હીરો તરીકે લોકો સ્વીકારે નહીં આવી વ્યક્તિને, આપણે ત્યાં એક હીરોની એક ટિપિકલ ઇમેજ છે, જાકી જુદી જ ઇમેજ છે, સાચી વાત છે. હા પણ એ એમણે એમણે પોતાની એક આગવી છાપ છોડી, જેમ ઓમ પુરીએ પણ છોડેલી કે નસરુદ્દીન શાહે પણ છોડેલી, કે એવા બધા આ બધા લોકોના ચહેરા એટલા પાવરફુલ નથી, નવાઝુદ્દીન સિદ્દીકી આ કોઈના ચહેરા એટલા સરસ, એક્ટિંગ સ્કિલ જ લોકો, પણ એક્ટિંગ સ્કિલમાં ડાયલોગ ડિલિવરી પ્રાણની હતી, પ્રાણની ડાયલોગ ડિલિવરી, એક આમ આપણે અજીત પ્રાણ એવા બધા જૂના જમાનાના વિલન જે હતા, ખલનાયકો અમરીશ પુરી પાસે હતી એવી જરસ પ્રભાવશાળી, અમિતાભ બચ્ચન તો એની અંદર હું ટોચ ઉપર મૂકું ડાયલોગ ડિલિવરી બાબતમાં, અમિતાભનો તો મુકાબલો ન થાય એટલું સરસ રીતે એ ડાયલોગ પ્રેઝન્ટ કરે.
એટલે એની એની અને દરેક હીરો હિરોઈન પોતપોતાની રીતે પોતપોતાનો ટોન પોતપોતાની અદાઓ લઈને આવ્યા અને એના ડાયલોગ આપણે યાદ રાખ્યા. આજ આજે હું આપણે આપણે ઇરફાનભાઈ ને યાદ કર્યો તો એમનું ઐશ્વર્યા સાથેનું પિક્ચર આવ્યું હતું જયભાઈ જી એમનું, અને એમાં ઐશ્વર્યા નીકળી જતી હોય ઘરે થી, અને એનો મિત્ર પૂછવા કે જવા કેમ દીધું, તું તો એને પ્રેમ કરે જ ને, તો કે મોહબ્બત થી ઇસીલીએ જાને દિયા, જીદ જીદ હોતી તો બાહો મેં હોતી, બાહો મેં હોતી, જસ્બા જસ્બા હું ભૂલતો ન હોઉં તો જસ્બા. હા બરોબર બરોબર, હા એનો હું આજે જ જો મેં કીધું આ ડાયલોગ એમનો મને બહુ ગમતો આ ડાયલોગ એમનો. જી જી બિલકુલ બિલકુલ, એટલે એ એમનામાં હતું. હું એમને તમે ડાયલોગ ની વાત કરી એટલે હું કહું કે ભાઈ આવા લોકો જે હોય છે ને કે જે ખાલી લાઈન છે ને લખાયેલી તમે વાંચો તો કદાચ એટલે પાવર વાળી ન લાગે, પણ એ જયારે રજૂ કરે ને ત્યારે એમાં પાવર આવી જાય. જી જી, આ મહાભારત ના અમુક સંવાદો છે જેમ આપણે સાંભળીએ જઈએ ભાઈ, જેટલી વાર સાંભળીએ એટલે બી આર ચોપરા ની મહાભારત સંવાદો, તો આઈ થિંક એવું મને એવું લાગે કે સંવાદો ઉપર ની જ આખી કથા આખી હતી. એટલે એ બહુ ચેલેન્જિંગ કામ હતું એ જમાનામાં. મેં વાંચેલા ઇન્ટરવ્યુઝ ત્યારે તો હું પણ નાનો હતો, પણ બધું વાંચવાનો શોખ હતો અને ત્યારે તો માધ્યમમાં ખાલી મેગેઝિનો અને અખબારો આવતા, તો મેં ઇન્ટરવ્યુ વાંચેલા કે મહાભારત માટે બી આર ચોપરા, બી આર ચોપરાનો એ ડ્રીમ પ્રોજેક્ટ હતો. પછી એ અવસ્થા થઈ એટલે એમણે દીકરા રવિ ચોપરાને ભેગા લીધા કે આપણે બંને બાપ દીકરો ભેગા થઈને કરીએ. તો એમાં મુખ્ય પ્રશ્ન એ આવ્યો કે આ શ્લોકોને ડાયલોગમાં ઢાળવા કેવી રીતે અને વાત મૂકવી, કારણ કે મહાભારતનો પનો બહુ મોટો, બધા પ્રસંગો તો લેવાય નહીં, અમુક પ્રસંગો ફેરવવા પડે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ આપણે ઓડિયો વિઝ્યુઅલ કરી એની ડિમાન્ડ જુદી હોય, એટલે એમાં બધું એઝ ઇટ ઇઝ ન તમે લઈ શકો, એમાં તમારે ઘણું બધું ફેરવવું પડે, લોકોને મજા આવે એના માટે, લોકો કનેક્ટ થાય એના માટે, પાત્ર બનાવવા પડે જુદી રીતે. તો એમણે પંડિત નરેન્દ્ર શર્માને એ કામ સોંપ્યું કે ભાઈ બહુ મોટા એ જમાનાના વિદ્વાન પંડિત હતા પંડિત નરેન્દ્ર શર્મા. એટલે પંડિત નરેન્દ્ર શર્માએ કીધું કે ભાઈ હું તમને આ ઢાળી દઉં, હું ટેક્સ્ટ કરી દઉં શ્લોકમાંથી, પણ મને આ બધું કઈ સ્ક્રિપ્ટિંગ અને આ ડાયલોગ લખવા મારું કામ નહીં, એના માટે તો તમારે એવો માણસ જોઈએ જે સાહિત્યના અને આ મહાભારતની ચેતનાની આરપાર જતો રહ્યો હોય. અને એમાંથી પસંદગી કરી એમણે રહી માસુમ રઝાની, એ જમાનાના બહુ મોટા વિદ્વાન, ડોક્ટરેટ થયેલા અને કોલેજમાં ભણાવી શકે એ કક્ષાના વિદ્વાન, જેણે એક જમાનામાં રહી માસુમ રઝાએ એવું સ્ટેટમેન્ટ કરેલું કે બીએ વિથ ઇંગ્લિશ થાય, બીએ વિથ ગુજરાતી થાય, બીએ વિથ હિન્દી થાય, બીએ વિથ મરાઠી થાય, તો બીએ વિથ મ્યુઝિક પણ થાય છે અમુક જગ્યાએ, તો બીએ વિથ સિનેમા કેમ ન થાય. આ કક્ષાના વિદ્વાન અને એ રહી માસુમ રઝાને કામ સોંપ્યું અને એમણે જે રીતે લેખું અને પછી સમયવાળો કોન્સેપ્ટનો આઈડિયા એ લઈ આવ્યા કે ભાઈ આપણે હરીશ ભીમાણીના અવાજની અંદર એક સૂત્રધાર બનાવીએ અને સૂત્રધાર બધી વાતોનો સંકેલો કરે, એને ગોઠવી દે, એટલે પછી અમુક પ્રસંગો આપણે કાઢવા હોય જુદી રીતે રજૂ કરવા હોય તો વાંધો ન આવે. તો મને જે વિચાર આવે એ આવે કે જે બાપુ જે સત્યપ્રેમ કરુણાની વાત કરતા હોય છે ને કે વિશ્વ આખું, હું મારી બાપુ કહે છે ને કે મારી કરુણા કઈ તલગાજડામાં પૂરતી કે મારા ઘર પૂરતી આ કરુણા નથી, આ કરુણા આખી દુનિયા માટે છે, આખી માનવજાત માટે છે, આખી પ્રકૃતિ માટે છે, એક એક વૃક્ષના પાંદડા માટે છે. તો હું એ વિચારના આધારે કહું છું કે કોઈ એક ધર્મના ગ્રંથની, એક સંસ્કૃતનો ગ્રંથ મહાભારત એટલે, એક ધર્મના ગ્રંથની આખે આખી સ્ક્રિપ્ટ અને ડાયલોગ કોઈ બીજા ધર્મના માણસે લખ્યા હોય એની આટલા સરસ મશહૂર અને યાદગાર થયા હોય એવો કિસ્સો માત્ર ભારતમાં બની શકે. ભલે તમે દુનિયાના એડવાન્સમાં એડવાન્સ દેશમાં જતા રહ્યો, પણ આવું બ્રિટનમાં નથી થયું, આવું અમેરિકામાં નથી થયું, આવું કોઈ અરબસ્તાનમાં નથી થયું, આવું આવું આફ્રિકામાં નથી થયું, ગમે એવા મોડર્ન ટેકનોલોજી જાપાન ચીન ક્યાંય નથી થયું. બધાએ પોતાના કલ્ચરની વાત કરવા માટે એના કલ્ચરના, પણ આપણી કલ્ચર જુઓ, આપણું આપણું એકરસ જુઓ, ભારત કેવું હશે, કેટલું સમાવી લીધું ભારતે પોતાની અંદર. બરાબર, કે રહી માસુમ રઝા છે એ મહાભારત લખી શકે આખે આખું. ભારતની બ્યુટી આ છે. બહુ સાચી વાત કીધી છે આપણે, કોઈ બિલીવ ના કરી શકે કે કોઈ કોઈ ઉર્દુ શબ્દ આવ્યા વગર ડાયલોગ લખાણ આત્મસાત કરીને કેટલી સરસ રીતે. એટલે બંને પક્ષે બે, હું એમ માનું છું કે એ છે ને એ હિન્દુ મુસ્લિમ કરતા ભારત જે છે ને, જે ભારતની પોતાની બ્યુટી છે બધાને સમાવીને છે અંદર. એ મુસ્લિમ જે છે દાખલા તરીકે, તો મુસ્લિમ બીજે જાઓ ને તો એ મુસ્લિમ જુદા લાગે તમને. ખુદ ભારતના મુસ્લિમોને મારા મિત્રો જે છે ને એ એમ કહેતા હોય કે આપણે અહીં મુસ્લિમ તરીકે રહ્યા હોય ને પછી બીજા મુસ્લિમ દેશોમાં નથી ફાવતું, કારણ કે અહીંની એક જુદી રંગત છે, અહીંની લિજ્જત જુદી છે, અહીં આપણે જે બેઠા હોય અને જે મસ્તી કરતા હોય. એટલે આપણું જે તાણાવાણા આપણા ઋષિઓએ બનાવ્યા ને, એ તાણાવાણામાં જેમણે એવો વિચાર રાખ્યો છે કે આપણે પહેલા તો વિશ્વનો સમાવેશ કરી લેવો. આ એક જ દેશ એવો છે કે જેણે વિશ્વનો સમાવેશ કરવાનું ગ્લોબલ થિંકિંગ કર્યું, લોકલ નહીં, બાકી બધા લોકલ થિંકિંગ કર્યું, બાકી બધા ધર્મ સંસ્કૃતિઓમાં લોકલ થિંકિંગ છે કે આપણા માટે શું કરવું. આપણા ભારતના ઋષિઓએ જે થિંકિંગ કર્યું એ ગ્લોબલ થિંકિંગ છે કે આપણે એટલે કોણ, તો કે આપણે એટલે સમગ્ર પૃથ્વી, સમગ્ર માનવજાત, બ્રહ્મ. આ
આખું બ્રહ્માંડ જ લઈ લીધું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ભારતીય છું, હું ગુજરાતી છું, હું દુનિયાનો માણસ છું, હું અમેરિકન છું. આ બધા તો માણસે બનાવેલા ખાના છે. હું હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શીખ, ઈસાઈ, જે કઈ હોય તો માણસના બનાવેલા ખાના છે. પણ હું કોણ? તો કે અહમ બ્રહ્માસ્મિ, આ ભારતનો ઋષિ કહી શકે. મહાભારતમાં ગયા છો તો મને એક મહાભારત નો પ્રશ્ન તમને પૂછવો છે આજે. એટલે એક્ચ્યુઅલી આ વિષય બહાર છે, પણ આ બધા વિષય જ છે, સાચા જ વિષય છે અત્યારે જે છે. ના, આપણો આ સનાતન મૂલ્ય છે ને, એ જ આપણો વિષય છે. ક્યાં બાત હૈ વાજયભાઈ, એવાથી જ બધી ડાળખી પાંદલાઓ બધું નીકળે છે. તમે જગતના જેટલા વિષય ગણો ને, તમે શૃંગાર ગણો તો શૃંગાર, તમે રસિકતા ગણો, નૃત્ય ગણો, સંગીત ગણો, તમે વીરતા ગણો. આપણે જે નવરસ ની વાત છે, તો એ નવરસ પણ સનાતન ભરતના નાટ્યશાસ્ત્ર માંથી આવેલા છે. એટલે એટલે એમાં બધું જ આવી જાય છે, એમાં કઈ ની બહાર કઈ જતું જ નથી. એ વાત સાચી છે જયભાઈ. મહાભારતમાં મારો આમ, હું હમણાં જોયું, 4 દિવસમાં મહાભારત જોઈ નાખ્યું, કારણ કે ઘરે પેલું સિરિયલ વાઇઝ જોવાની મજા ન આવે એટલે પેન્ટ નાખીને આખું જ જોઈ નાખ્યું, કારણ કે વેબ સિરીઝ અડધે મૂકવી મજા ન આવે આપણે. હા બરાબર, મજા ન આવે એટલે આખું જોયું. તો એમાં વિદુર જે છે કે ઈ વિદુર એક જ બધી જગ્યાએ વિરોધભાસમાં ઉભો રહ્યો છે, એનું ચાલ્યું ભલે કઈ નહીં, પણ આખા મહાભારત ની અંદર વિરોધ માટે જો ખોટી જગ્યાએ ધર્મ નો વિરોધ હતો, બધું અધાર્મિક થતું, ત્યારે ઉભો અવાજ એક જ હતો. અને એટલે જ કદાચ કૃષ્ણ ભગવાન એના ઘરે જમવા ગયા, દુર્યોધન નું ના ખાધું ને એના ઘરે જમવા ગયા, કારણ કે એના ઘરે ધર્મ હતો. એટલે ચાલ્યું નહીં, પણ મને એવું લાગ્યું કે ઈ માણસ એક મહાભારતમાં જયભાઈ એવો હતો કે જેને બધી વસ્તુમાં, અયોગ્ય વસ્તુમાં વિરોધ કર્યો, એનો અવાજ ઊંચો તો કર્યો. હા, એટલે એટલે એવા આજે પણ તમને જોવા મળે. આજે કોર્પોરેટ સેટઅપમાં, પોલિટિકલ સેટઅપમાં એવા માણસો હોય કે જેનું ઓરિજિનલ જે ના ઉપરથી જે આદેશ આવે એમાં એની એવડી મોટી કક્ષા ન થાય કે એ પોતાનું સ્વતંત્ર રજવાડું કરી શકે. બરાબર, એમનો પોતાનો ધંધો કરી શકે, પોતાનો રજવાડું કરી શકે, પોતાની પાર્ટી બનાવી શકે, એટલા કક્ષાએ ન પહોંચતા હોય. પણ એને અંદરથી એમ ફીલ તો થાય કે ભાઈ આ આ બરાબર નથી, આ આપણે જરા કહેવું જોઈએ. ભલે આપણી મિટિંગમાં તો આપણી મિટિંગમાં કહીએ, અંદર ખાનેથી કહીએ, બહાર ન કહીએ તો, પણ આપણે આપણા બોસને કહીએ તો ખરા કે આ બરાબર નથી થતું, આ જરાક આપણે સુધારો કરો, અથવા તો સાચું આ છે. કારણ કે હું અંગત રીતે કેવું માનું કે હું છે ને, મેં એક એક લેખમાં એવું લખેલું કે જટાયુ વૃત્તિ અને વિકર્ણ વૃત્તિ, મહાભારત અને રામાયણ બે આપણા મૂળિયા કહેવાય એવા ગ્રંથો ગણો, તો રામાયણમાં જટાયુનું પાત્ર છે અને પહેલામાં વિકર્ણનું પાત્ર છે. વિદુર તો છે જ, બરાબર, વિદુર છે, એમ તો મારી જ છે. રાવણના મામા મારીચે એને ઘણી સલાહો આપી છે. કુંભકર્ણે પણ આમ તો લડતા પહેલા રાવણને ઘણી બધી સલાહો આપી દીધી, બંધોત્રી આપી છે. એટલે પાત્રો તો ઘણા બધા છે. હું તો બે ઘટનાઓની વાત કરું છું, બે ઇવેન્ટ. કે એક વિકર્ણે કુરુસભામાં ઉભા થઈને કીધું કે ભાઈ હું તમારો ભાઈ ખરો, પણ આ વાત ખોટી છે. હવે તમે મને સાંભળતા નથી, મારી ત્રેવડ નથી કે તમારી સામે લડી શકું. તમે તમે કઈ મારી સામે લડવા આવો તું ટકી શકું એમ નથી, પણ મારી વાત સાંભળો. તમે ભલે વડીલો છો, પણ વડીલો ખોટા છો. હું આ તમને કહી દઉં, તમે બધા ખોટા છો. બરાબર. અને બીજું જટાયું કે એને ખબર હતી કે હું પહોંચી વળું એમ નથી, રાવણ સામે હું મરી જઈશ. પણ વિચાર કરો કે જંગલમાં કેટલા બીજા પશુ પંખીઓ હશે, એના નામ તમને મને યાદ નથી, કયું હરણ હતું, કયું સસલું હતું, કયું બીજું પંખી હતું, કે કયું બીજું ગીધ હતું, એ આપણને યાદ નથી. જટાયું યાદ છે, કારણ કે તમારાથી પહોંચી ન વળાય તો કાંઈ નહીં, હું ઘણી વાર કહું, પણ તમારું કર્મ છે ને એને શુદ્ધ રાખીને અવાજ ઉઠાવો ને તો મોટી વાત છે. આપણી મર્યાદા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ મારાથી નહીં પહોંચી વળાય, આ કઈ મારું લેવલ નથી, આપણાથી નહીં પહોંચી વળાય. આપણે આપણે સામાન્ય માણસ તરીકે આપણું ચાલે તો આટલું ચાલે, આનાથી વધારે ન ચાલે. મને કદાચ સાંભળે તો ગુજરાતમાં જે લોકો થોડાક વાંચતા વિચારતા હોય એ લોકો સુધી મારો અવાજ પહોંચે, કે આખા ભારત સુધી મારો અવાજ ન પહોંચે. મને તામિલનાડુમાં કોઈ ન ઓળખતું હોય, મને કઈ રાજસ્થાનમાં કોઈ, બંગાળમાં કોઈ મને તરત ન ઓળખે. એટલે મને મારી મર્યાદાઓ ખબર હોય કે મારું નથી ચાલતું, પણ સાંજે સૂતી વખતે માની લો કે એક વાત મેં મારા લેખમાં લખી નાખી હોય કે આવી તમારી સાથેના સંવાદમાં કંઈક બોલી ગયો હું, તો મને સરસ નિંદર આવે ને કે વાહ, મેં મારું કર્મ કર્યું. ઉપરવાળાના ચોપડે છે એ તો નોંધાયું હોય છે ને કે ભાઈ આ ભાઈ જે સાચી વાત હતી કહી દીધી એક વાર. બહુ બહુ સાચી વાત છે. એક એની ઊંઘ તો ખરી, આનંદની એક ઊંઘ તો ખરી, ચોક્કસ. બિલકુલ બિલકુલ બિલકુલ. બીજો જયભાઈ, એક તમને ખાલી એક પ્રશ્ન છે કે તમે તમે તો મૂવીઝ માટે લખો છો, એટલે હું કહું છું કે એટલા બધું તમે બધા લેખકો, બધા મૂવીઝ રાઇટર, એના લિરિક્સ રાઇટર, આ બધાનો તમે સાંભળ્યા છે બધાને, અને તમે એના ડાયલોગ્સ ડિલિવરી ને બધું જ આમ પ્રોપરલી. તો તમને સંગીત આવડી મોટી યાત્રા છે સંગીતની, હું કારણ કે ખાલી મૂવી તો નથી આવ્યું, સંગીત સાથે જ આવ્યું તમારે, કારણ કે તમે ગયા છે તમે આખું જ જોઈને આવ્યા છો. એટલે તમે હોલિવૂડના મૂવીઝ જોયા છે,
અને જેટલા મૂવીઝ, આમ તો હું તમને કહીશ કે તમે તો મૂવીના શોખીન છો એટલે બધી ભાષાના કદાચ મૂવી તમે જોયા હોય ને તો એ કઈ બહુ નવાઈની વાત નથી મારા માટે. સૌથી સારો આમ તમને એમ લાગતું કે હું એ સમય સાથે હજી જોડાયેલો છું એવો કયો સમય સંગીત નો? હિન્દી ફિલ્મોના સંગીત ની અંદર જે મારો ગમતો સમય છે ને એ 80s નો દાયકો છે, જે 75-76 થી શરૂ થાય અને 77-75-77 ત્યાંથી શરૂ થઈ અને 90-93-95 સુધી એ ચાલ્યો. એ જે 20 વર્ષ જ્યારે ફિલ્મો બહુ નબળી બની, ફિલ્મો ફોર્મ્યુલાસ્ટિક બની, ફિલ્મો પલે એની એક એકની એક વાર્તા, એકની એક વેર ને બદલા ને ધમાધમી ને એવી બધી સ્ટોરી ને એકના એક કેરેક્ટર ને એવી જ બની. ફિલ્મો એટલી બધી યાદગાર યાદગાર બની જ છે, પણ બધી એટલી યાદગાર ન બની જેટલી 50-ના 60-ના 70-ના દાયકામાં બની. પણ ગીતો ખરેખર સરસ આવ્યા. લોકો એવું માને છે કે 50-60 ના દાયકામાં ગીતો આવ્યા એ મધુર જ હતા, એની હું નાત નથી પાડતો. જે નવશાદ સાહેબે કે બધાએ જે શ્રી રામચંદ્ર એની બધાએ જે કામ કર્યું અને જે આપણે તલત મહેમૂદના ને જમાનાના ગીતો બાપુ જે પદ કહીને સંભળાવતા હોય છે એમની કથામાં, એ યુગના ગીતો, એ બધા જૂના જે ગીતો છે એ એ રાજ કપૂરના અને એ બધા જમાનાના ગીતો, હું દેવાનંદ રાજ કપૂર એ યુગની હું એમ નથી કહેતો કે એ કઈ ગીતો ખરાબ હતા. આપણે ગીતો હજી આજને તમે હું બધા સાંભળીએ જ છીએ, કોલરટ્યુનમાં રાખું છું હું તો ઘણી વખત એવા ગીતો પસંદ કરીને. પણ ખબર છે આપણે સામે રિંગ કરે એટલે ખબર પડે આપણે. હા, હું દર વખતે ફેરવું, નવું ગોતિયાવું, નવું હોય જૂનું હોય. પણ મહત્વની વાત એવું કહું છું કે આપણે જયારે હું મારા તમે એમ કહો ને કે ભાઈ તમારી પસંદગીના ગીતો, તો એમાં આ આરડી બર્મન આવે, રાજેશ રોશન આવે, હમણાં આપણે જેમ શરાબીની વાત કરી એ આવે, આમ જે મોસ્ટ ફેવરિટ કહેવાય એ ટાઈપના ગીતો. કારણ કે એ કેવો યુગ હતો કે ત્યારે મેં કીધું એમ પિક્ચરાઇઝેશનના ઠેકાણા નહોતા, વાર્તાઓના ઠેકાણા નહોતા, પણ સંગીતકારો અને ગીતકારોએ મહેનત બહુ કરી હતી. હવે ધારો કે પ્રિયતમા નામનું એક પિક્ચર હતું જીતેન્દ્ર અને નીતુ સિંહનું, તો આમ તમે પિક્ચર છે એ કઈ એટલું બધું સુપરહિટ નથી, અત્યારે ઘણાને યાદ નહીં હોય, પણ એમાં બે ગીતો હતા, એક કોઈ રોકો ના દીવાને કો, એક રાજેશ રોશનના સંગીતમાં કિશોર કુમારે ગાયેલું, અને બીજું એક છમછમ બરસે ઘટા વરસાદ ઉપરનું ગીત હતું આશા ભોસલેએ ગાયેલું. તો હવે ગીતો ક્યારેક સાંભળજો. યોગેશ નામના એક આપણા ગીતકાર જે બહુ યાદ ન રહ્યા, લોકોને ભૂલાઈ ગયા પણ સારા ગીતો લખી ગયા, તો યોગેશ નામના એક ગીતકાર, એટલે ગીતકાર અજાણ્યા, રાજેશ રોશન સંગીતકાર તરીકે એટલા બધા પ્રસિદ્ધ ન થયા બરાબર, પિક્ચર પણ એટલું પ્રસિદ્ધ નહીં, હીરો હિરોઈન એવા મોટા સુપરસ્ટાર નહીં. જીતેન્દ્ર અને નીતુ સિંહ એટલે સ્ટાર ખરા, પણ એવરેજ સ્ટાર, જે અમિતાભ કે શાહરૂખ ખાન નું લેવલ ગણાય એવું લેવલ એમનું ન ગણાય બરાબર. તો નાની ફિલ્મમાં પણ આવા આવા ગીતો કે જે તમને યાદ રહી જાય બરાબર, એ એ એટલે મેં કીધું કે 75 થી 95 નો જે દસકો નહીં તો બે દસકા આપણે કહીએ, એ બે દસકામાં એવા એવા ગીતો આવ્યા કે જે ખરેખર વેરાયટી હતા, વૈવિધ્યપૂર્ણ, જેમાં નાચી શકો એવા ગીતો પણ હોય, જેમાં ક્યાં દેખતે હો સુરત તુમારી કુરબાનીનું ગીત છે તો આજે આપણને આમ રણઝણાવી નાખે બરાબર, કે એ એમાં એવી રીતે પેલું હર કિસી કો નહીં મિલતા પ્યાર જિંદગી મેં એમાં બેન્જો વાગે છે, તો એ જે બેન્જો વાગે છે એ બેન્જો જ તમને એમને કાફી છે કે તમે બાકી બધું ભૂલી જાઓ. તો એટલે એટલે એવું એવું કેટલું બધું થયું, એટલે મને વ્યક્તિગત રીતે એ ટાઈમના ગીતો વધારે પસંદ છે. અને જયભાઈ આપે ધ્વનિતભાઈ સાથેની કન્વર્સેશનમાં એમ કીધું કે ભટ્ટ કેમ્પની મૂવી ક્યારેક ફ્લોપ હોય પણ ભટ્ટ કેમ્પના સોંગ્સ ઓલવેઝ સારા છે, સાયા મૂવીને યાદ કરીને આપે કહ્યું હતું ઇમેજ સાંભળ્યું કરું કે કેટલી એવા પિક્ચર સાવ બોગસ હોય પણ ગીતો બધા યાદ રહી જાય. આપણે ઘણા ફિલ્મ મેકરો એવા છે કે જેમની પાસે કાન હતા સંગીતના, એટલે સુભાષ ભાઈ છે દાખલા તરીકે, મનોજ કુમાર છે, તમે મનોજ કુમારની કોઈ પણ ફિલ્મ ઉઠાવો ગીતો સારા જ મળે, સુભાષ ભાઈની કોઈ પણ ફિલ્મ ઉઠાવો ગીતો સારા જ મળે બરાબર, રાજ કપૂર તો આઇકોનિક, યશ ચોપરા એમની કોઈ પણ ફિલ્મ ઉઠાવો ગીતો તમને સારા જ મળે. એટલે એવા મેકર્સ પણ આપણે હવે ધીરે ધીરે ગુમાવી દીધા કે જે લોકોના શકુન સામંતા કે જેના ગીતો તો અદભુત જ હોય, નાસિર હુસેન આપકે સોરી સોરી લાગે છે કે કદાચ 90s વાળા લોકો જેમ જતીનભાઈ ને લોકો કામ મૂકી દીધું છે આમ જોવા જાય ને, તો આમ એકચ્યુઅલી બે ભાઈઓ સાથે પણ કામ એ લોકો એવો કરતા નથી, પણ આઈ થિંક એ જોડી કદાચ હવે કામ કરે અનુ મલિક તો હજી ક્યારેક ક્યારેક આંખો મારી જાય છે. હું હમણાં અમેરિકા હતો ને ગયા વર્ષે,
ત્યારે જતીનભાઈ મારા કાર્યક્રમમાં આવેલા સાંભળવા માટે, ત્યારે અમેરિકા જતા અને એમના વાઈફ સાથે આવેલા, અમે સાથે જમેલા પણ ખરા. અને મેં તો મારે મને ખબર નહીં કે આ જતીનભાઈ સામે બેઠા છે, પણ મેં મારી જે જનરલ વાત સિનેમા ઉપર કરવાની હતી એ 15 મિનિટ ત્યાં કરી. એ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી મેમ્બર તરીકે હું તો ગયેલો. અને પછી જતીનભાઈ સામેથી મળીને બહુ પ્રેમથી મળ્યા. મને કહે કે તમારી સિનેમાની શું જ ગજબ છે, તમે કઈ ફિલ્મો બિલ્મો બનાવતા નથી. મેં કીધું ના ના, બનાવતો શું, લખતો નથી, હું તો ખાલી જોવા વાળો છું, પ્રેક્ષક છું. એટલે પણ એમને મને ત્યારે મેં કીધું અમે તમને મિસ કરીએ, તમે એમ કે જતા રહ્યા, હવે તમારી ખોટ વર્તા, એવું બોલ્યો. એટલે મને કહે કે હું સમયસર જતો રહ્યો, જયારે સારું ચાલતું હતું ને સંગીત ત્યારે જતો રહ્યો, હવે સંગીત રહ્યું જ નથી તો હવે શું રહીને કરવું. ક્યાં વાત હે, એમની વાત સાચી છે જયભાઈ. બિલકુલ. અને વર્લ્ડ સિનેમામાં તમને કહું કે આજે મોટા મોટા જે ફિલ્મોના પ્રોજેક્ટ હોય છે ને, કરોડોના બજેટના બનતા હોય, હાન્સ ઝિમર ને એવા બધા સંગીતકારો જે હોય, જે દુનિયાના જોન વિલિયમ્સ ને એવા મોટી ફિલ્મોમાં સંગીત આપે, સ્ટાર વોર્સ કે ટાઇટેનિક, કે એ લોકો એકોસ્ટિક રેકોર્ડિંગ કરાવતા હોય છે કે ભાઈ જે જે ડેપ્થ આવવી જોઈએ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર, એ ડેપ્થ એકોસ્ટિક આવવી જોઈએ, માત્ર ડિજિટલ નહીં. એટલે અમુક ટ્રેક ડિજિટલ રાખે અને અમુક ટ્રેક એકોસ્ટિક આખે આખા રેકોર્ડ કરાવે, કે જે ઓર્કેસ્ટ્રા સાથે તમે પરફોર્મ કરવાના હોય. હવે જયભા, એકચ્યુઅલી હોલીવુડના મૂવીઝ, લગભગ અમારી જનરેશન હોલીવુડના મૂવીઝ જોતી હોય ને, તો આટલું ઓબ્ઝર્વેશન જે તમે કરો છો ને, એ આઈ થિંક નહીં કરતી હોય. હું તમને હજી આ હું મારો અનુભવ, ઘણા તમે વિદેશી ફિલ્મોમાં, રાજીવભાઈ આ વાત છેડી તમે એટલે હું તમને કહું, ઘણી વિદેશી ફિલ્મો ત્યાં શું છે, ગીતોનું મહત્વ નથી, ગીતો સેપરેટ બનાવે છે લોકો, એ ગીતોને ફિલ્મોમાં ભાગ્ય જ રાખે ને, રાખે તો બેકગ્રાઉન્ડમાં રાખે. હવે આપણે એવું થઈ ગયું, આપણે ધીરે ધીરે ગીતો બેકગ્રાઉન્ડમાં જ થઈ ગયા. આપણે હવે ગીતો જે ઓરિજિનલ ગીતો આવતા વચ્ચે વાર્તામાં, એવું તો આવતું નથી મોટાભાગની ફિલ્મોમાં, ક્યાંક ક્યાંક બે કડી વાગી જાય એમને બેકગ્રાઉન્ડમાં, વાર્તા આગળ ચાલતી જાય એવું ચાલે છે હવે તો. પણ હોલીવુડમાં કે હોલીવુડ ઉપરાંત ઈરાનિયન ફિલ્મો, યુરોપની ફિલ્મો, ફ્રેન્ચ ફિલ્મો, ઇટાલિયન ફિલ્મો, બ્રિટિશ ફિલ્મો, આમાં ઘણી ફિલ્મોમાં છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ હોય. કેટલુંક દ્રશ્યનો ઉઘાડ જ છે ને સંગીતથી કરે, અમુક સંગીત એવું વાગતું હોય, અમુક તો આમ જે હોય એક્શન પિક્ચર પણ એની અંદર જે એક આમ થીમ મ્યુઝિક બનાવ્યું હોય ને એવું હોય કે તમને આમ. હવે એક સાદું ઉદાહરણ આપું, કેટલા વર્ષો પહેલા, લગભગ 4-5 દાયકા પહેલા પેલું જેમ્સ બોન્ડની સિગ્નેચર ટ્યુન બની હશે. હવે એ ખાલી આમ જુઓ તો 1 મિનિટની સિગ્નેચર ટ્યુન છે, પૂરી 1 મિનિટ નથી, 40-50 સેકન્ડ હશે, બરાબર. બનાવેલી ધૂન હતી, રહેતા રહેતા એવી જામી ગઈ, એવી જામી ગઈ કે હવે દરેક પિક્ચરમાં વગાડવી જ પડે તમારે. એ પણ છે, પણ હવે તમારે ક્યારેક કાન દેવા પડે, હું એમ કહું કે કાન દો, ધ્યાન દો, પછી તમને આ બધું શું છે. એકદમ એકદમ સાચી વાત છે. અને બીજું જયભાઈ, આપને હવે આપણે પિક્ચરમાં ગયા છીએ તો મને તમે એ પણ કહી દો, ગુજરાતી પિક્ચરમાં પણ આપણે જઈએ, આપણું મૂળ છે તો મને ગર્વ લેવો ગમશે કે ઐતિહાસિક પિક્ચરોના ગીતો હજી મને એમ લાગે છે, કારણ કે હું તો વ્યાસપીઠ ઉપરથી સાંભળું છું ઐતિહાસિક પિક્ચરોના ગીતો હજી, એટલે એવા 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 એ સમયના પણ એવા લેખકો આપણે થઈ ગયા ગુજરાતીમાં પણ, કે જે એટલા સારા ગીતો લખી ગયા, જેમ અત્યારે ભલે સૌમ્યભાઈ નું જેમ આપણે સાંભળીએ એટલે આનંદ જ આવ્યો, નો ડાઉટ. પણ જે તમે આપણા ઐતિહાસિક પિક્ચરોમાં વીર માંગડા વાળો ને એમાં જે બધા ગીતો લખાઈ ગયા છે, એ બધા પિક્ચર એટલે ઘણા બધા, અવિનાશ વ્યાસ થી શરૂ કરો અને પછી મહેશ નરેશે પણ ખૂબ કામ કર્યું, અને પછી બીજા સંગીતકારો ઘણા એવા, પણ આ બે મોટા જે ઘણા બધા પિક્ચરોમાં કામ કરી ચુક્યા એવા અવિનાશભાઈ અને મહેશ નરેશ, પછી ગૌરાંગ વ્યાસ, અવિનાશભાઈના દીકરા. એટલે એ એંગલ થી જુઓ, અવિનાશભાઈ નું તો એવી એટલી હદે કે રાજીવભાઈ તમે વિચાર કરો, મને ને તમને જે લોકગીતો લાગતા હશે, ગરબા લાગતા હશે, એમાંથી 70% તો અવિનાશભાઈના જ છે. આપણે અંગત રીતે એમ માનીએ કે આ લોકગીત હશે, આ તો 1000 વર્ષથી લોકો ગાતા હશે, પણ ખરેખર હોય કોઈ ગુજરાતી ફિલ્મમાં અવિનાશભાઈ કમ્પોઝ કરેલું ગીત. અવિનાશ વ્યાસ, મેં તો એકવાર એમ કહેલું મારી વાતમાં અને આજે તમારા માધ્યમથી આપણે વધારે લોકો સુધી વાત પહોંચાડીએ, કે ગુજરાત પાસે કોઈ સારા નગરમાં, કોઈ ભવ્ય નગર હોય, જેમ કે અમદાવાદ કે એવું, કે જ્યાં દુનિયાના લોકો આવતા હોય, ગુજરાતમાં સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, કોઈ પણ મોટું એક નગર, રાજકોટ છે, કોઈ પણ, ત્યાં એક અવિનાશ વ્યાસના નામનું ઓડિટોરિયમ હોવું જોઈએ.
અમદાવાદમાં એ રહેતા તો અમદાવાદમાં હોય તો વધારે સારું. આપણે નેતાઓના નામના ઓડિટોરિયમ બનાવીએ છીએ, ગુરુઓના નામના બનાવીએ છીએ, સારું છે, કઈ ખરાબ છે એવું નથી કેતો. પણ જેમ અમારે રાજકોટમાં કેમ હેમુ ગઢવીના નામનું ઓડિટોરિયમ છે, આજે હેમુભાઈ છે તો બધાને યાદ રહે હેમુભાઈ. આમ કોઈ માણસ ને તમે રિક્ષાવાળા નહીં, તમે હેમુભાઈ નું નામ લ્યો ને, તમે બે રિક્ષામાં બેસીને કે હેમુ ગઢવી ઓડિટોરિયમ લઈ જાઓ, તો એ દિવસે તમે હેમુભાઈ ને યાદ તો કર્યા ને તમે. રાજકોટે તો આ કરી દીધું છે, એટલે હું શરૂઆતમાં રાજકોટ નો બોલ્યો. મારા મનમાં એવું છે કે અમદાવાદમાં આવું હોવું જોઈએ, કે અમદાવાદમાં એક હજી ભવ્ય ઓડિટોરિયમ બને, સરસ સંગીતના કાર્યક્રમોને શોભે એવું, કથાઓને શોભે એવું, વ્યાસપીઠ ત્યાં મંડી શકે એવું, અને એ ઓડિટોરિયમને અવિનાશ વ્યાસનું નામ આપવામાં આવે. મારી અંગત લાગણી, કારણ કે આવો સંગીતકાર બીજી ભાષાએ કદાચ, આપણે ઇલિયારાજા કેવા મહાન છે એની ખબર છે, પણ અવિનાશભાઈ ને આપણે ભૂલી ગયા. બહુ સાચી વાત કીધી છે, અવિનાશભાઈ ગોઠવાઈ જાય બરાબર, હેમુભાઈ યોગ્ય રીતે ગોઠવાણા, હું તો રાજી થયો ગોઠવાણા એ રીતે બરાબર, કે આપણા અને હજી આપણા યુવાન ટેલેન્ટ પણ આવી આવે છે. અત્યારે પણ સંગીતમાં મેહુલ સુરતી સરસ કામ કરે છે, આપણે ગુજરાતીમાં સચિન જીગર ઘણા બધા ગીતો સરસ બનાવે છે. બીજા યંગ છોકરાઓ હું ઘણા લોકોને મરું છું, જે લોકો યંગ હોય, તમને ઉંમરમાં ખાસ્સા યુવાન લાગે, પણ સરસ સરસ સંગીતના પ્રયોગો કરતા હોય, સરસ ગીતો બનાવતા હોય. આપણે ગુજરાતી ફિલ્મોમાં આપણા બિલિન જેવા કેટલા બધા યંગ ટેલેન્ટ વાળા લખતા પણ હોય છે ગુજરાતી ફિલ્મોના બરાબર. અને તમે કહો છો એમ જે ક્લાસિક ગીતો જે હતા એની તો આખી રિધમ જુદી હતી. આજે ખાલી એટલું જ ફેર પડે કે તમારે સાઉન્ડ થોડોક અપબીટ કરો ડિજિટલી, આપ રિમિક્સ કરવાનું નથી કેતો, રિમિક્સ આખી જુદી ગયા છે બરાબર, થોડું રિકન્સ્ટ્રક્ટ કરવાનું કહું છું. દાખલા તરીકે મહીસાગર ને આરે ઢોલ વાગે છે એ જે ગીત છે એ આપણા આમ રોવાડા ઉભા કરી દેવું ગીત છે, પણ હવે એ જે ઢોલ છે ને એ ઢોલ આપણને અત્યારે બોધા લાગે, કારણ કે આપણે એનાથી વધારે મોટા મોટા ડ્રમ સાંભળી લીધા બરાબર. તો હું જે રિકન્સ્ટ્રક્ટ કહું છું ને આવું કહું છું કે કોઈ મેહુલ સુરતી જેવા સંગીતકારને સોંપીને તમે કહો કે આ જ થીમ, આ જ ઢાળ, આ જ બધું ટ્રેક, આ જ, પણ એમાં ઢોલ છે એને આપણે જરા જુદી રીતે વગાડવાના છે. ઢોલ આપણે જરા હવે આજની પેઢી નાચી ઉઠે એવા ઢોલ વગાડીએ, તો એ ઢોલ ખરી ફેરવી નાખવાની, રિધમ ફેરવવાની. તો આવું કેટલું બધું આપણી છે. આમ તમને સાદું કહું, ગીત નરેશ કનોડિયા સ્નેહલતાનું પિક્ચર હતું, નામ તો અત્યારે મને યાદ નથી આવતું, લેજો રસિયા રે રૂમાલ કેવો રંગદાર છે, કદાચ ઉપેન્દ્ર ત્રિવેદી કે નરેશ કનોડિયા મને અત્યારે યાદ નથી આવતું, આ મિનિટે યાદ નથી આવતું, સ્નેહલતા કદાચ છે એટલું આછું પાતળું યાદ આવે. હા, એટલે લેજો રસિયા રૂમાલ કેવો રંગદાર છે, કેવું મધુર ગીત છે. આમ તમે આખું ગીત સાંભળો ને તો પ્રેમની ઉર્મીઓની આપણે વાત કરતા હતા, એ પ્રેમની ઉર્મીઓ છલક છલક થાય છે આખા ગીતની અંદર. તો એને કોઈક સરસ સાઉન્ડ, કારણ કે એ વખત ના ટ્રેક રેકોર્ડિંગ છે એ ચાલે નહીં, આપણે સમજીએ કે એવી ટેકનોલોજી નહોતી, એટલે જે હિન્દી ફિલ્મોમાં તો બજેટ પણ હતું, એટલે એમાં એ લોકોએ આ બધા એસ ડી બર્મન, આર ડી બર્મન, બાપ દીકરા ને બધા ધ્યાન રાખતા કે આપણું સ્પેશિયલ રેકોર્ડિંગ થાય. આપણે કેટલાક લોકો તો વિદેશ જતા, ફિરોઝ ખાન ને એવા બધા જે મેકરો હતા એ તો ફોરેનમાં જઈને આખું ટ્રેક મિક્સ કરી આવતા પોતાના ગીતોનો, પણ એ સુવિધા ગુજરાતી ફિલ્મ મેકરો પાસે હતી નહીં, એ આપણા ટાંચા સાધનો સાથે કામ કરતા. એટલે રેકોર્ડિંગમાં જે ગડબડો હોય એ સુધારવા માટે હું કહું છું કે કોઈ આવા મેહુલ જેવા જાણકાર માણસ પાસે, કે કોઈ પણ એવા ઘણા જાણકાર હશે, હું તો મેહુલ મિત્ર છે એટલે હું એનું નામ બોલું છું બરાબર, પણ એવા કોઈ પાસે કરાવવું જોઈએ તો ગુજરાતી ફિલ્મોના ગીતોનો ખજાનો લોકો સુધી વધારે પહોંચે. 100% જય ભાઈ, આ તમે બોલ્યા છે એટલે હું જયભાઈ આપને કહું કે જયભાઈ અમે છોકરાઓએ મારી ટીમે બિનતી શૂન્ય નાથ અમારી બનાવ્યું હતું 2 વર્ષ પહેલા, રિક્રિએટ કર્યું તમે. હા, તમે મને મોકલ્યો હતો ટ્રેક, મને યાદ છે. જી, અને જયભાઈ બાપુની કૃપા અને સૌના પ્રેમથી એ મહાભારતમાં જેટલો નથી જોવાનો ને એટલો મારો ટ્રેક જોવાનો છે લોકોમાં. અરે વાહ વાહ, ક્યા વાત! એટલે આપણે કોશિશ કર્યું કે ત્યારે સરોદ અને સિતારના જે સ્ટ્રોક્સ હતા અને આપણે રાજકમલજીની પરમિશન લઈને કર્યું, એમને અમને આશીર્વાદ એમના પરિવારના. બિલકુલ, એટલે હું એવી કહું છું કે સત્તાવાર રીતે આપણે કોઈનું કોઈ છેતરપિંડી કોઈ ક્રિએટરને ઉઠાવી લેવું એવું તો થોડું કરાય. અને અમારી જનરેશન, હા, અને અમારી જનરેશનને બીઆર ચોપરાને અમે થેન્કફુલ છીએ કે અમારા અમારા ટાઈમમાં આવ્યું. બિલકુલ, અમારા પોતાના ટાઈમમાં કદાચ ન સમજી શક્યા હો તમે એટલું બધું. એમ ખરી વાત છે, બિલકુલ ખરી વાત છે. અને અત્યારે આપણે કરે જ છે ને, આવો ઓસમાન છે, કીર્તિદાન છે, આદિત્ય ગઢવી છે, આ બધા આપણા જે ટેલેન્ટેડ લોકો, આદિત્ય, બધા જનરેશન જુદી જુદી બરાબર, પણ બધા તમે વિચાર કરો કે બધા પોતપોતાની રીતે જૂના ગીતોને સરસ રીતે રજૂ કરે છે, નવી બીટ સાથે, નવા તાલ સાથે, પોતાના બધા ઘેઘોર કંઠની માલિકો બધા, એટલે સરસ રજૂઆત કરે. અને બાપુ સાથે તમે આ વાત છેડી એટલે તમને કહું કે એક આપણા પેલા જયેન્દ્રભાઈ કે એક નામ છે એમનું, એ પણ એક મિત્ર છે આપણા, બાપુના જ સાથે હોય છે
મને અત્યારે જો કે નામ ભૂલાઈ ગયું છે, એવા ઘણા બધા હું પાંચેક એવા મિત્રોને મળ્યો છું, યુવાન મિત્રો તમારી ઉંમરના, તમારાથી નાની ઉંમરના, કે જે સંગીતના જાણકાર હોય, બાપુની ભેગા ફરતા હોય, બાપુની કથામાં મળતા હોય, અને સંગીતના જાણકાર હોય. બધા કદાચ તમારી જેમ પ્લેટફોર્મ ઉપર ના આવતા હોય, પણ બાપુએ જેમ રામ રસિયાઓ પેદા કર્યા છે ને, એમ બાપુએ સંગીત રસિયાઓ ઘણા પેદા કર્યા છે. ના ના જીભાઈ, 100% હું તો મારી બીજી ઉપલબ્ધિ છે, બાપુ સંગીતના ખૂબ ખૂબ ચાહક, એટલે કાર્યક્રમો કેટલા બધા કરે, પોતે સામે આવીને બેસે સંગીતના કાર્યક્રમો સાંભળવા માટે. એટલે બાપુએ કેટલાય ને બોલા જેમ છોડ ઉછેરે ને, એમ સંગીત ઉછેર્યું છે બધા. 100% જીભાઈ, 100%. કદાચ હું તો એવું જ માનીશ કે મારે અમારી પેઢીમાં અમે તો એમને જે સારું સંભળાયું છે ને અમને, એટલે હવે સારા લોકો સારું લોકો સુધી સારું પહોંચે એ જવાબદારી હવે અમારી થઈ ગઈ. હા બિલકુલ, ખરી વાત, ખરી વાત, એ બાબત તમારી યાર સંમત છું. કારણ કે સારી વસ્તુ જ સંભળાવી, સારી વસ્તુ પહોંચાડવાનો જવાબદારીઓ ચોક્કસપણે આવી ગઈ. બાપુ ખૂબ સહજ, આ તો જુદી વાત, આપણે જુદા ટ્રેક ઉપર જતા રહ્યા. બાપુ ખૂબ સહજ, ખૂબ સાદા, પોતે કઈ કઈ વિશિષ્ટ આ જોઈએ કે આ જોઈએ કે આવી બેઠક જોઈએ કે આવા કપડા જોઈએ કે એવું તો કઈ કોઈ કોઈ દિશા જ નહીં. સુવા છોમાં મને તો ખબર છે કે સાવ સાદા, જમીન ઉપર પથારી કરીને સુઈ જાય એવા, એટલે એટલે પોતે સાવ સાદા. પણ એમણે છે ને ગુણવત્તા છે એમની, પરખ છે આમાં, એ પણ મોટી વાત છે. વાહવાહી કરવી અથવા તો લોકપ્રિયતા હોવાને કારણે લોકો આસપાસ ભેગા થાય એ એક વાત છે, અને ગુણવત્તાની પરખ હોવી એ જુદી વાત છે. બે વસ્તુ જુદી છે, લેંગ્વેજની, ભાષાની, કાવ્ય તત્વની, સંગીતના તત્વની, એના બેઝિક્સની. ક્યારેક બાપુ સાથે મને તમારા જેવો લાવો તો ન મળ્યો હોય, પણ છૂટો છોડો એવો મળ્યો હોય કે કંઈક બાપુ બેઠા હોય, હું પાસે ચરણોમાં ક્યાંક નજીકમાં બેઠો હું, તો અમુક વસ્તુઓ બાપુ જે ઓબ્ઝર્વ કરી લે ને, એ એ એ હળવેકથી કહે. કોઈને પાંચ જણા પાછળ બેઠા હોય એને તો ખ્યાલ પણ ના આવે કે બાપુએ શું કહ્યું, પણ એટલું શાર્પ ઓબ્ઝર્વેશન હોય. તો આમ આપણને અંદરથી એમ થાય કે બાપુ, આમ લોકોને એમ લાગે કે બાપુ બેઠા છે, પણ બાપુ ખાલી બેઠા નથી, બાપુ બધું આત્મસાત કરે છે બેઠા બેઠા. નાનું બાળક પણ કઈક કરતું હોય તો એ પણ એટલા જ રસથી જોવે, કોઈ પિક્ચર નું ચાલતું હોય તો એ પણ એટલા જ રસથી જોવે. અને એમને મિતભાષી છે, કહેતા હોય છે કે વ્યાસપીઠ સિવાય મારે શું બોલવાની જરૂર છે, એમ કરીને બેસે, હિંચકા ખાય, સાંભળે બધાને. પણ એમને પરખ છે, હું જે વાત કહેતો હતો એ પરખની છે, સ્ટાન્ડર્ડ ની પરખ છે. એટલે તમારી પાસે એક આવી વ્યક્તિ હોય ને કે જે સ્ટાન્ડર્ડ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ વાળી હોય, જેને સ્ટાન્ડર્ડ ની પરખ હોય, એટલે આપોઆપ છે ને બાકીનાનું લેવલ ઊંચું આવતું જાય. કારણ કે એમના લેવલે પહોંચવાનો આપણે બધા પ્રયત્ન કરવા માંડીએ, પછી બાજુમાં બેઠા બેઠા કે ભાઈ બાપુનું આ લેવલ છે, આપણે આ લેવલ થી નીચેની વાત નહીં ચાલે, આ લેવલ થી નીચેનો ટ્રેક નહીં ચાલે, આ લેવલ થી નીચેનું સંગીત નહીં ચાલે. એટલે સામાન્ય ગરીબ માણસ પણ ત્યાં બાપુની સામે હાર્મોનિયમ વગાડવા બેઠો હોય, ધારો કે પેલી વખત આવ્યો હોય, મેં એવાય લોકો જોયા છે, તમે તો જોયા જ હશે, સાવ મુખલીસ હોય, બાપુ હાર્મોનિયમ આપે, લ્યો બેટા વગાડો. અને એ જે છે એવા લોકોમાં મેં આ જોયું છે કે એવા સામાન્ય માણસો જેને બાપુ આમ ધરીને આપી દે હાર્મોનિયમ, એવા એવા માણસો વગાડે ને ત્યારે એનો એનો આમ સુર ફરી જાય, એનો મૂડ ફરી જાય, અને એ જ પાછું એ બીજે વગાડતા હોય તેવું ના આવે, એ પકડાય નહીં. કોઈને કહ્યા વગર, કોઈને નળ્યા વગર, અને કોઈને નીચું દેખાડ્યા વગર, સૌથી મોટી વાત. અમારા સુભાષ ભટ્ટ ભાવનગર ના મિત્ર એવું કહેતા હોય છે કે મોટો માણસ એને કહેવાય જેની હાજરી તમને નાનું ન લાગે. બહુ ઊંચી વાત છે, જે મોટા માણસ ની હાજરી તમને નાનું લાગે ની, માણસ મોટો હશે પણ એ ખરેખર ખોટો છે. બાપુની હાજરીમાં નાના નાના માણસને પણ મોટપનો અનુભવ થાય, એટલે કોઈને નાનું દેખાડ્યા વગર બાપુ છે ને એમનું સ્તર ઊંચું લઈ આવે રાખે, કે લોકોને ખબર પડે કે બાપુ સામે હાવ જોડકણા જેવી વાતો નહીં આલે, કઈક ઊંડાણ હશે તો બાપુને ગમશે. અને જે થયું છે એવું જયભાઈ, કે હું તો ઓસમાણભાઈ ને જોઉં છું, ઓસમાણભાઈ જે ગઝલ બાપુ પાસે ગાય છે એ જાહેર જનતામાં નથી હોતી, જાહેર જનતામાં બીજું જ બધું હોય છે જે લોકો માટેનું હોય છે. પણ મેં એક વસ્તુ માર્ક કરી છે કે રાઈટ જગ્યાએ તમારા મનની જે વસ્તુ હોય તમે પહોંચાડી દો ને, કે લોકો સાંભળશે કે નહીં, પણ આમને અહીંયા પહોંચાડી, અહીંયા ગમશે એટલે દુનિયાને ગમશે જ, એવું પણ મેં જોયું છે ઘણા. અને મેં એ અનુભવ કર્યો છે કે એ વસ્તુ હિટ ગઈ છે, જે એ ભાવથી આવ્યો છે એ માણસ, કે બાપુ સામે જ કરી દેવું, બાપુને ગમે એટલે મારા માટે આખી દુનિયાને ગમે. અને થયું એવું છે કે બાપુને ગમ્યું અને લોકો સુધી પહોંચી ગયું છે. મને અમારા ઘણા મિત્રો રાજીવભાઈ કહેતા હોય કે તમે બાપુને ત્યાં બોલો ને એ પ્રવચન સાંભળવાની બહુ મજા આવે,
એટલે હું કહું કે એમાં હું મારો કોઈ પ્રભાવ નથી, મારી નથી, એ બાપુના વાઇબ્રેશન્સ છે કે એને ત્યાં હું નહીં કોઈ પણ બોલે ને એ કઈક જુદી જુદી ભાવ નીકળે, એની અંદરથી જુદી અભિવ્યક્તિ નીકળે. હવે જયભાઈ તમને એક બીજો પ્રશ્ન પૂછો છે કે તમારા તમારા હિસાબે કઈ રીતનું મ્યુઝિક યુવાનોને હવે અત્યારના સમયમાં પીરસવું બહુ જરૂરી છે તમારા હિસાબથી? હું અંગત રીતે એવું માનું કે મેલોડી, જેની તમે પહેલા પણ ઉલ્લેખ કર્યો, મેલોડી મેલોડી એક તત્વ છે, મેલોડીનું કોઈ બીજું, મેલોડી ભાવનું સ્વરૂપ છે, બરાબર. મેલોડી એટલે માધુર્ય, આપણે એનું જો ગુજરાતી કરવું હોય તો શું કરીએ તો કે માધુર્ય. તો એ છે ને, એવે એ લોકોને મૂળ સ્વાદ ભૂલાઈ ગયો છે. સ્વાદ હોય યાદ તો તમને મન થાય નહીં ખાવાનું. આપણને લાડવા ભજીયા યાદ હોય, લોકડાઉનમાં એવું થાય કે હાલો એક દી લાડવા તો કરીએ, એક દી ભજીયા તો કરીએ, ઘરમાં ઘઉં પડ્યા છે ને ઘરમાં ચણાનો લોટ હોય તો હાલો એક દી બટેટા લઈ આવીને કરીએ તો ખરા, ભલે લોકડાઉન હોય, ઘરમાં બેન બીજું શું કરીએ, કારણ કે તમને સ્વાદ યાદ છે. હવે યુવાન મિત્રોને માધુર્યનો સ્વાદ ભૂલાઈ ગયો છે. મેં તમને કીધું એમ, કારણ કે એમને બીટ્સ અને ટ્રેક્સ પેલા સાઉન્ડમાં વધારે ખોવાઈ ગયા, બરાબર. તો આપણે આપણે વાત થઈ એમ કે સાઉન્ડને થોડોક રિકન્સ્ટ્રક્ટ કરીને, રિધમને થોડીક બીટ્સને રિકન્સ્ટ્રક્ટ કરીને, પણ માધુર્ય ખાસ પીરસવાની, એની તાલીમ આપવાની હું તો કહું છું જરૂર છે. મારે મારું ચાલે, મારું કઈ ચાલે ભલે નહીં આપણને ખબર જ છે, એટલે જ આપણે આવું બોલીએ. ચાલતું હોય તો આપણે એવું કરીએ નહીં, પણ મારું ચાલે તો હું અભ્યાસક્રમમાં શિક્ષણમાં છે ને, હું પેપર પેપર ના રાખું, પેપર રાખે એમાં માણસ મૂંઝાઈ જાય, એમાં પછી કંટાળો આવે ને પછી સંગીતનો વિરોધી થઈ જાય, ખરેખર ઔરંગઝેબ જેવું થાય, બરાબર. પેપર ના રાખું, પણ હું એવું રાખું કે સ્કૂલની અંદર, ક્લાસરૂમની અંદર તમારે એક પિરિયડ, પિરિયડ ના રાખો તો રિસેસ, રિસેસ હું તો આવું કરતો, કોલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે મેં એવું કરેલું કે મારી રિસેસમાં હું ગીતો વગાડતો. હવે વિચાર કરો, હું જયારે પ્રિન્સિપાલ હતો એ 99 2002 નો ગાળો, 99 98 99 2000 2001 એ ગાળો, તો ત્યારે હું ગીતો એમ વગાડતો, ત્યારે તો આ મોબાઈલ તો હતા જ નહીં, મોબાઈલનું કઈ યુગ નહોતો કે એમાં લોકો ટ્રેક સાંભળે. ગીતો સાંભળવા માટે તો રેડિયો હોય, અને રેડિયોમાં કે બધા ગીતો આવે નહીં અલગ અલગ પ્રકારના, આ વખતે એફએમ પણ નહોતું, બરાબર. એટલે જે હોય ટેપ રેકોર્ડર નો જમાનો હતો, કેસેટો હજી હતી, સીડી વેરાયટી ગણાતી, સીડી મોંઘીમાં હોય, કેસેટ સસ્તી હોય, બે આવે, કેસેટ આવી સસ્તી હોય, સીડી આવી મોંઘી હોય. તો એ વખતે મેં એવું રાખેલું કે રિસેસમાં અલગ અલગ ગીતો વગાડવાના, એમાં પિક્ચરના ગીતો હોય, એમાં ભજનો હોય, એમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક હોય, એમાં શાસ્ત્રીય રાગો હોય, એમાં ઝાકીર હુસેનના તબલાય વાગે, અને એમાં આપણે વાત કરીએ એમ નવી જૂની ફિલ્મોના મને ગમતા હોય એવા, હું ખૂણા ખાચરાના ગીતો કંઈક ગોત્યા. હું એક રેડ રોઝ ફિલ્મ નું દાખલા તરીકે ગીત છે, એક ઉદાહરણ માટે કહું છું, કિસકી સદાએ હમકો બુલાએ અંજાન રસ્તે, એવું એક ગીત છે, આરડી બર્મને કમ્પોઝ કરેલું, કિશોર કુમાર આશા ભોસલે ગાયેલું. હવે રેડ રોઝ ફિલ્મ ફ્લોપ રાજેશ ખન્નાની, આ ગીત પણ ઘણા લોકોને યાદ નથી, બરાબર. પણ હું ખાસ એવું ગીત મૂકું કે આ ભૂલાયેલું જે આ મોતી ખોવાઈ ગયું છે કે ધૂળની અંદર આપણે વીણીને સાફસૂફ કરીને બહાર કાઢીએ અને રિસેસમાં વગાડું, છોકરાઓ સાંભળે. ઘણી વાર પૂછવા આવે, પછી મારું લેક્ચર હોય ક્લાસમાં જાઉં તો પૂછે કે સાહેબ આજે ઓલું ગીત કયા પિક્ચરનું વાગતું હતું, આજે જે વાગે છે એમાં કઈક મજા આવી, ત્યાં કયું વાદ્ય વાગતું હતું, ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડું પછી વાદ્યના નામ પૂછે. તો મારું ચાલે કે મારી આ ભલામણ કે વિનંતી જે ગણો એ છે કે છોકરાઓને સંગીત સંભળાવો ને, તમારે એના ઉપર પ્રવચનો ન રાખો તો ચાલશે, તમે એનો અભ્યાસક્રમમાં 20 માર્કનો સવાલ નહીં પૂછો તો ચાલશે, પણ સ્કૂલ કોલેજમાં એને રોજ 1.5 કલાક સંગીત સંભળાવો સારું, અને કોઈ છોછ રેખા વગર સંભળાવો. આજ સંભળાવવું છે એમ નહીં, દુનિયા આખીનું સંગીત સંભળાવો, કોઈ એક વિષય તો ખરો કે જેમાં રુચિને કારણે બીજા 5 વિષય નિભાવાય. હા બિલકુલ, ખરી વાત છે. અને હું તો ત્યાં સુધી કહું રાજીવભાઈ કે બધા સર્જકો નહીં બની શકે, પણ સર્જકો ને શ્રોતાઓ તો જોશે ને, અમારા ઉદય મજુમદાર નામના એક સંગીતકાર મિત્ર છે અને સરસ સંગીત આપણે ગુજરાતી મિત્ર છે, તો ઉદયભાઈ ઘણી વાર કહેતા હોય કે ભાઈ માણસની કારની સ્પીડ જેમ ફરે ને એમ એના સંગીતની બીટની સ્પીડ ફરે. પેલા એ કે તમે 1950માં જે સ્પીડે કાર ચાલતી હોય ત્યારે એ સ્પીડ નું સંગીત આવે, બરાબર. પછી 80માં જે સ્પીડે કાર ચાલતી હોય એ સ્પીડ નું સંગીત આવે, અને 2020માં જે સ્પીડે કાર ચાલતી હોય ને એ સ્પીડ નું સંગીત આવે, સ્પીડ નું સોંગ આવે, બરાબર છે. વાહ જયભાઈ, વાહ જયભાઈ. હવે બીજું જયભાઈ આપને એક પ્રશ્ન છે કે આમ તમને બોલિવૂડ મુવીઝ ના આમ બધા આટલા બધા હીરો થઈ ગયા છે,
અમિતાભ બચ્ચન થી લેજન્ડ્સ ના બધાના નામ લીધા, એમાં જી ઘણા ઘણા હીરો ગાયક ગાયક પણ છે, બહુ સારું ગાય છે. અમિતાભ બચ્ચન નું નામ લઈને કહીશ કે ઘણા ઘણા એક્ટર બહુ સારું, અને ઘણી એક્ટ્રેસ પણ બહુ સારું ગાતી હોય છે. જી 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 કે જેમને આઈ થિંક પછી હવે તો જનરેશન બહુ સારી આવી છે કે મને ગમે છે કે પરિણીતિ ચોપરા નહીં ગવડાવે છે, આલિયા ભટ્ટ નહીં ગવડાવે છે, કે ચાલો એનો પોતાનો વોઇસ તો પહોંચાડે છે, એટલીસ્ટ એના ફેસ ઉપર એનો વોઇસ ભલે. અને હવે હવે ટેકનોલોજી એવી આવી ગઈ કે જેને કારણે નાના મોટા જે એમાં પ્રોબ્લેમ થાય તો એ તમે દૂર કરી શકો. કમ્પ્યુટરાઇઝ રેકોર્ડિંગમાં અમુક મર્યાદાઓ હોય, એ મર્યાદાઓને તમે ભૂસી શકો, એટલે હવે એ ફાયદો પણ થઈ ગયો. પણ એ એ તો જૂના જમાનામાં નાટકોના એક્ટરો માટે તો એ ફરજિયાત હતું, કારણ કે સંગીત નાટક તમારે કરવા હોય તો નાટકના એક્ટરે ગાવું જ પડે. આજની તારીખે અમેરિકામાં જે બ્રોડવે મ્યુઝિકલ થાય છે કે દુનિયામાં જ્યાં મ્યુઝિકલ નાટકો થાય છે, એમના એક્ટર એક્ટ્રેસીસની કસોટીમાં એ હોય છે, દેખાવ, અભિનય અને એની સાથે ગાવાની ક્ષમતા. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે ઓર્કેસ્ટ્રા બેઠું હોય, પણ રેકોર્ડિંગ ઉપર નહીં કરવાનું, ટ્રેક ઉપર નહીં કરવાનું, લાઈવ હોય એટલે લાઈવ ગાવાનું. લાઈવમાં જે ભાઈ મેં ખાસ માર્ક કર્યું છે કે જે લાઈવ સંગીત હોતું હોય છે એમાં રિટેક કોઈ દિવસ હોતા નથી, એટલે ઈ તો ખરેખર પરીક્ષા પાસ બરાબર ને. તમે તો શિક્ષક છો એટલે તમે પ્રિન્સિપલ છો, મને કયો તમે ઈ ગાયક તો 100% પાસ હોવો જોઈએ ને. એનાથી ચૂકનો અવકાશ નથી. એટલે જેમ નાટકમાં કામ કરેલો માણસ સિનેમાનું કામ કરી શકે, સિનેમામાં રીટેક હોય, નાટકમાં રીટેક ન હોય, એના જેવી વાત છે. નથી હોતા. વાહ 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 જયભાઈ, ખૂબ સાચી વાત છે. બીજું જયભાઈ, આપને હવે આમ ગુરુ વસંતવાણી તરફ લઈ જાઉં, કારણ કે મારું મૂળ તો હું ઈ ગણી છે, એટલે હું કારણ કે હું એમાં જયભાઈ કામ કરું છું. બિલકુલ બિલકુલ. સંતવાણીમાં હું અનપ્લગ સંતવાણી બહાર પાડું છું જયભાઈ, કે શબ્દને પહોંચાડવાની કોશિશ કરું છું. કારણ કે ક્યાંક તબલા હાર્મોનિયમમાં એવો એવો ફેસ છે કે મારી જેવી જનરેશન શબ્દ નથી પકડી શકતી. લક્ષ્મણ બાપા ગાતા હોય તો હું કદાચ શબ્દ નથી પકડી શકું, તો મને એ શબ્દ પકડવા માટે મને એ ભજન ગમ્યું છે, તો હું લોકોને મારી જનરેશનને હું અનપ્લગ એકોસ્ટિકમાં બહાર પાડું છું, કે શબ્દને હું પાનભાઈને એ રીતે પહોંચાડું, સવા બાપાને એ રીતે પહોંચાડું, નરસિંહ મહેતા એ રીતે પહોંચે, કોશિશ એ હોય છે. તો મને તમે હવે સંતવાણી તરફમાં પણ મને તમે જરા કહો કે સંતવાણીમાં આટલી બધી ગુરુવાણીઓ એટલા બધા લખી ગયા, અને મેઇન વસ્તુ એ રોયલ્ટી લીધી નથી અમને, સાચું લખી ગયા છે. હા બિલકુલ, એમ તો હૃદયના ભાવ લખી ગયા છે, એટલે ભાવ લખી ગયા છે, એમની અંદરની ઉર્મીઓ લખી ગયા છે, અને બરાબર. એટલે આપણે ત્યાં ગંગા સતીના ભજનો જેને તમે યાદ કર્યા, તો દાખલા તરીકે ગંગા સતી તો પાનબાઈ ને સંવાદ કરતા હોય એમાં અધ્યાત્મના રહસ્યો આખે આખે એમણે સમજાવી દીધા, દર્શન આખું જે કહેવાય એ સમજાવી દીધું એમણે. એટલે આપણી સંત પરંપરા તો રહી જ છે, અને સંતવાણીની અને એમાં પાછા પ્યાલો અને અંતે એવા બધા પ્રકાર પણ છે, જેમ શાસ્ત્રીય સંગીતમાં પ્રકારો, એમ ક્યારે કયું બગાડવું, કયું ગાવું, રાતના કયા પ્રહરે કયું ભજન શરૂ થાય, એનો પણ આખે આખો એક જુદો આખો પ્રકાર. આપણે નરસિંહ મહેતા, હું તો નરસિંહ મહેતાના કુળનો કહેવાઉં, નરસિંહ મહેતાનો વારસદાર કહેવાઉં, એટલે નરસિંહ મહેતાની સંતવાણી તમે સંતવાણી જ, બીજું કહે જ નહીં, કોઈ વૃત્તિ નહીં કઈ મેળવી લેવાની, માત્ર સહજ ભાવે જે સત્યો એમને જડ્યા એ એમણે વેદ ઉપનિષદના સત્યો આમ જુઓ તો વણી વણીને કહી દીધા. 100% તમને એક ચોઈસ થોડીક હાર્ડ આપું છું, પણ તમે મને કયો એક જરાક ચોઈસ છે, મીરાબાઈ, ગંગા સતી, અને ગંગા સતી તો ગાર્ગી આપણે નગીન બાપા એક પ્રોગ્રામ કરેલો હતો જે મુંબઈ ખાતે, એટલે હું બધા ગાયકો મને અને એમાં હું નરસિંહ મહેતાને પણ નાખું, એમાં તમને સૌથી વધુ નજીક પડે નજીક પડતો કવિ કયો? આમ અઘરી ચોઈસ છે, કારણ કે બધા ગમતા જ છે, બધાના પદ કોઈ ને કોઈ રીતે ગમ્યા જ છે, પણ મને નરસિંહ મહેતા એટલા માટે ગમે કે એમની રેન્જ મોટી. હું એમાં નરસિંહને આગળ મૂકું, એમની રેન્જ મોટી, ભાવ તો બધામાં છે, તત્વ બધામાં છે, દર્શન બધામાં છે, અને બધા અદ્ભુત વ્યક્તિત્વો છે, એટલે કઈ કોઈની કમ્પેરિઝન કરી ન શકાય એવા વ્યક્તિત્વના તમે નામ લીધા, બરાબર. પણ ગંગા સતી દાખલા તરીકે વાત કરે તો અધ્યાત્મ દર્શનની વાત કરે, મીરા વાત કરે તો પ્રેમની વાત કરે, નરસિંહમાં પ્રેમ પણ આવે ને અધ્યાત્મ પણ આવે. તમે જુઓ એ બંને એ રાસના પદ પણ રચી શકે, આખા આખા રાસ આવે. આજની તારીખે તમે ઝૂમી શકો નવરાત્રી ઉપર, અને ઠેકો લઈ શકો જેના ઉપર, એવા રાસ આવે, એમાં પ્રભાતિયા આવે, બરાબર, રમતિયાળ કહી શકાય એવા શબ્દો પણ આવે, બરાબર, એમાં શૃંગાર રસ આવે, ભરપૂર શૃંગાર રસના પદો પણ એમણે લખ્યા, બરાબર, એમાં અદ્ભુત લેવલની આઈન્સ્ટાઈન લેવલની ફિલોસોફી આવે. આઈન્સ્ટાઈને E=MC² ની વાત કરી, એટલે એને એમ કહ્યું કે બ્રહ્માંડમાં શક્તિનો કુલ જથ્થો અચળ છે, તમે એનું બીજામાં રૂપાંતર કરી શકો પણ જથ્થો તો અચળ જ છે. પેટ્રોલને બાળો એટલે એમાંથી તમારી કાર ચાલે, પણ પેટ્રોલ તો બાળવું જ પડે, ઉર્જા બાળવી પડે તમારે, પેટ્રોલ બાળવા માટે પાછું પેટ્રોલ ખોદવું પડે, બરાબર. ત્યારે કાર ચાલે, તમને જે લાગે છે કે ઇલેક્ટ્રિસિટી મફત છે, એ મફત નથી,
ક્યાંક પાણીમાંથી આવે છે, ક્યાંક કોલસામાંથી આવે છે. હવે આ વિજ્ઞાન છે આઈન્સ્ટાઈનનું જેના ઉપર દુનિયા હલી ગઈ, આ બ્રહ્માંડનું કોસ્મોસનું સાયન્સ છે, બરાબર. અને નરસિંહ મહેતા કેટલા વર્ષો પહેલા એમને લખી ગયા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવા રૂપે અનંત ભાસે, અંતે તો હેમનું હેમ હોય. એટલે એ એંગલ થી નરસિંહ, આજે ઘણા લોકો દુખી થાય તો જે ગમે જગતગુરુ જગદીશ ને તે ત્રણો ખરખરો ફોક ગણવો, એન્ટી ડિપ્રેશન સોંગ ભજન છે, પણ એન્ટી ડિપ્રેશન ભજન છે. તમારે ડિપ્રેશન નહીં લઈ આવવાનું. સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે જ ઘડિયા, ટાળિયા કોઈના નવ તળે રઘુનાથના જડિયા. એટલે આજે કોઈક આપઘાત નો વિચાર કરતો હોય તો એને તમે એમ કહો કે ભાઈ આ તું બે મિનિટ સાંભળી લે, તારા આપઘાત નો વિચાર છે ને સાંભળી લે, કે હરિશ્ચંદ્ર થી માંડીને રામ સુધીના ને કેટલા દુઃખ પીડા, એટલે ખોટા ખોટા દુઃખ થી મૂંઝાવવું નહીં, બરાબર. અને વિચાર કરો કે રેશનલ રેશનાલિસ્ટ આપણે જે કહીએ, આજે રેશનાલિસ્ટ સાયન્ટિફિક અમારા જેવા ઘણા લોકો કોરોના માટે રોજ સવારના ઉઠીને કોઈક ઉપચાર લઈ આવે છે, બરાબર. પછી તો રોગ કરતા વાયરસ 10 પ્રકારના છે, ઉપચાર 170 પ્રકારના આવી ગયા છે અત્યારે. આમ કોરોના મટી જશે, તેમ કોરોના મટી જશે. એટલે હું ઘણી વાર કહું કે ભાઈ આ બાબતમાં બહુ પ્રયોગો કરવા જેવા નહીં, કે કોક આપણે કારણે મટી જાય. આપણે તો અંદર કોરોના લઈને ફરતા હોય ને, બહાર આટા મારવા માંડીએ, મને તો થવાનો જ નથી એમ કરીને કોકને ટાળી દઈએ. એટલે હું હસતા 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 એટલે કહું કે રેશનલ તમે વિચાર કરો, એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા. એ જમાનામાં નરસિંહ મહેતા લખી જાય કે એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા. ઓ માય ગોડ પિક્ચર તો આજે બને, બરોબર. પણ ઓ માય ગોડ પિક્ચર બનવાના 500 વર્ષ પહેલા માણસ એમ કે આ શું થયું, વ્રત જપ ધ્યાન માળા વેદ વ્યાકરણ બધા શબ્દો ગંગા સ્નાન સુધી લઈ લીધી. એટલે વાત કે નાટક કરતા નહીં, નાટક કરશો તો કઈ મળશે નહીં. જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બાપુ જે દૂર નગરી મીરાબાઈ નું રજૂ કરે ને, એ તો મેં એકવાર નિલેશભાઈ ને એવું કીધું, આ તો અંગત વાત છે, બોલાય નહીં જાહેરમાં, પણ હવે અંદર ઉમળકો આવ્યો એટલે ઉઠલવી જ દઉં કે મેં નિલેશભાઈ ને કીધું, મેં કીધું આ બાપુ વાળું દૂર નગરી છે ને એનો એક જુદો ટ્રેક તૈયાર કરવાની જરૂર છે, ખાલી આ દૂર નગરી નો. કારણ કે બાપુ ના કંઠમાં જે ભાવ આવે ને એ દૂર નગરી, પછી એકવાર મેં બાપુ માં સાંભળું ને બાપુના અવાજમાં, બરાબર. હવે મને હાડું હેઠે નથી આવતું બીજું કોઈ, બીજું જેટલું સાંભળું છું ને જેટલી વાર મેં કોલર ટ્યુન ગોતવાની ટ્રાય કરી, પણ એ તો કઈ નેચરલી બાપુ ના અવાજ બાદ કોલર ટ્યુન હોય નહીં, તો બીજી અડધો ડઝન કોલર ટ્યુન હું સાંભળી આવ્યો. મેં કીધું આ નહીં આ નહીં આ નહીં આ નહીં ઓલું જોઈએ છે ઓલું. વાહ જયભાઈ, વાહ જયભાઈ. અને બીજું જયભાઈ, ખાસ તમને આમ મેં થોડુંક તૈયાર કર્યું હતું તમને પૂછવા માટે, પણ હવે મને એમ લાગતું તમે તમારી વાતોમાં મને બધા જ જવાબ આપ્યા છે. આઈ થિંક મારા કોઈ સવાલ બાકી તો એવા છે જ નહીં, પણ તોય છતાંય તમે અત્યારે તમે તમે અત્યારે વાત કરી કે ડિપ્રેશનમાં લોકો જાય છે, તો તમે ડિપ્રેશન વિશે પણ તમે એકવાર ગીતાજીનું જયારે બોલ્યા ત્યારે બહુ ફાઇન બોલ્યા હતા, મને ખાસ યાદ છે. ડિપ્રેશન મૃત્યુ અંક આપણે ડિપ્રેશનમાં રાખવું, પણ પરિણામમાં ટેન્શન ન રાખવું એટલે ડિપ્રેશન ના આવે. કર્મણીય વાધિકારસ તેનો આ નવી પેઢી માટે અનુવાદ. વાહ વાહ વાહ. એટલે તમે મને જરાક એનું થોડું ભલે શોર્ટ વર્ઝન પણ મને મને જોઈએ છે કે તમે એક ભલે બે ત્રણ લાઈન તો બે ત્રણ તમે કયો અહીંયા બોલો તમે. એટલે કૃષ્ણનું તો આખું ચરિત્ર જ છે ને એન્ટી ડિપ્રેશન છે. કારણ કે કૃષ્ણ એક બાજુ તમે જુઓ ને તો તમારા મારા જીવનમાં જેને આપણે એમ કહીએ કે હાય હાય બરબાદ થઈ ગયા, ભગવાને મારી યારે આવું કે નસીબ લીખું, મારા જીવનમાં આવા હું તકલીફો આપી, એવી બધી તકલીફોમાંથી કૃષ્ણ આમ જુઓ તો પસાર થયા છે. મા બાપનો ખોળો જ છૂટી જાય જન્મતા, તેનાથી મોટી તકલીફ શું હોય? અનાથ બાળક થઈ ગયા કહેવાય ને, બીજા મા બાપને ત્યાં ઉછરા, બીજી જગ્યાએ ઉછરા. મહેલનો માણસ હતો, મહેલની અંદર જે માણસે ઘૂઘરી પહેરીને રમવાનું હોય એ ધૂળમાં રમતા થઈ ગયા ગોવાળિયાઓ સાથે, બરાબર. અને આપણે આપણા લગ્નની કંકોત્રીઓમાં રાધાકૃષ્ણના ફોટા, હવે તો રિસેપ્શનમાં લોકો બેકગ્રાઉન્ડ બનાવીને મોટા મોટા મૂકે રાધાકૃષ્ણના ચિત્રોના અને એવા ગીતો ગવડાવે ને એવું બધું કરે, પણ રાધા તો એમને મળ્યા નહીં. આમ જુઓ તો સિમ્બોલિક રીતે તમે જુઓ તો જે ગોપીઓ સાથે એમણે નાનપણમાં ગીતો ગાયા એ બધા જ મિત્રો છૂટી ગયા. આપણે આપણા કોલેજના કોઈક મિત્રોના ગ્રુપમાં આટા મારવા માંડીએ. તમે વિચાર કરો કે આપણે વોટ્સઅપની અંદર જઈને રિયુનિયન કરીએ કે ભાઈ મારા કોલેજવાળા મિત્રો ક્યાં, બરાબર. પણ કૃષ્ણ રિયુનિયન નથી કર્યું, એકવાર છોડ્યું એ છોડ્યું, પછી તો ઉદ્ધવજીને ગીતો સંભળાવ્યા બધા, એને વિરહની પ્રતીક્ષા કરી, પણ કૃષ્ણ પાછા ગોકુળ મથુરા ગયા જ નથી. એકવાર મથુરા છોડી દીધા પછી ન લગ્ન થયા છે એનો ભપકો કર્યો છે, કોઈ ઉત્સવ કર્યો છે. રામ સીતાના લગ્ન છે દાખલા તરીકે, તો દશરથ અને જનક ને બધાએ ભેગા થઈને સરસ રીતે આખો લગ્નોત્સવ કર્યો અને રામ ઉત્સવ થયો. કૃષ્ણ અને રૂકમણીમાં હરણ થયું, થયો નથી ઉત્સવ કરવાનો, તો વારો આવ્યો નથી, બરાબર. અને ક્યાંક તમે શાંતિથી બેઠા હો, તમારો પ્રોબ્લેમ ન હોય તો કાકા બાપાના છોકરાઓના પ્રોબ્લેમ શરૂ થાય. કુરુક્ષેત્ર આવ્યું હોય, કુરુક્ષેત્ર તો જ્યાંથી આવ્યું કે કૃષ્ણનો પ્રોબ્લેમ તો હતો નહીં,
સોનાની દ્વારકા બનાવીને આપી દીધી, હવે એ લોકો જાણે એની એ ભોગવટો કરે અને આપણે મજા કરીએ, તો યાદવ સ્થળે જોવાની. અને છેલ્લો અંત પણ થઈ તો કેવો, કે પારધીનું તીર પગની પાનીએ, પગની પાનીએ કઈ કોઈ વસ્તુ લાગે એનાથી કઈ માણસ મરી ન જાય, પણ એ એક સિમ્બોલ છે કવિએ કરેલી, આપણને આપેલી જરા, જરા એટલે વૃદ્ધાવસ્થા સંસ્કૃતમાં, એટલે જરા નામના પારધીના તીરથી એમણે જરા એટલે વૃદ્ધા અવસ્થા થઈ એટલે લીલા સમાપ્ત કરી, એવું આપણે બધા કહેતા હોઈએ. મારો કહેવાનો મતલબ શું છે, આવું બધું આપણે બોલીએ ને તો લોકો એમ કે તમે ક્યાં આટલા દુઃખી કરી નાખ્યા અમને, આમાં નથી મિત્રો રહેતા, નથી પ્રિયતમાઓ રહેતી, નથી પત્ની અરે હરખી રીતે લગ્ન થતા, નથી છોકરાઓ હરખી રીતે રહેતા, નથી ભાઈઓ ને કાકા બાપાના મામાના છોકરાઓ હરખી રીતે રહેતા, બધાની લાશો જોવાની, મૃત્યુ જોવાના, અને માથે જતા ફેરે રાખવાનું, ઘર છોડી દેવાના, એકથી વધારે વખત છોડવાના, અને મા બાપના ખોળામાં રમવાનું નહીં, આવી ક્યાં દુઃખની દાસ્તાન સંભળાવવા માંડ્યા અમને અત્યારે. પણ કૃષ્ણની દાસ્તાન કોઈ દિવસ તમને દુઃખની લાગે, કૃષ્ણ બોલો ત્યાં તમને રંગો ફેલાય જાય, તમે બોલો ત્યાં રંગો તમારી અંદર ઉઠી જાય, કારણ કે એમણે, મેં કીધું ને કૃષ્ણનું ચરિત્ર એન્ટી ડિપ્રેશન છે. એન્ટી ડિપ્રેશન એટલે એ છે ને, એ એ તમામ પ્રકારના કલર્સ બીજાને આપી દે છે, પોતાને શું વેઠવું પડે છે ને એની કોઈ દી ચર્ચા જ નથી કરતા, વર્તમાનમાં જીવે છે. ભૂતકાળમાં હતો કે મને મારી માનો ખોળો નથી મળ્યો, આમ તેમ એમ કરીને છોકરાઓને ધમકાવતા હોય એવું કોઈ કઈક આપણે વાત જોઈ નથી. આપણે હમણાં જ કોઈનો મને વાંચવામાં આવેલું કે નારાયણ અસ્ત્ર જયારે મહાભારતના યુદ્ધની અંદર આવ્યું ત્યારે એમણે હાથ જોડીને ઉભા રહ્યા કે ભાઈ આ અસ્ત્રની સામે પ્રતિકાર ન હોય, આ અસ્ત્રનો સ્વીકાર હોય, એમને જતું રહેશે. તો કૃષ્ણને એ પણ આવડે, સુદર્શન ક્યારે ફેરવવું એ પણ આવડે, અને ક્યારે હાથ જોડીને કોઈ અસ્ત્રને વધાય કરી દેવું એ પણ આવડે. એટલે ડિપ્રેશનની સામે મુકાબલો કરવા માટે બંને વસ્તુ જોઈએ, કે જ્યાં લડી શકાય ત્યાં લડી લ્યો, જ્યાં ન લડી શકાય ત્યાં હાથ જોડીને ઉભા રહી જાઓ. અને આ જયભાઈ બીજું કે અત્યારની જે જનરેશન છે, તમે દેવકી બેન નો એક લવ ઉપર નો એક એપિસોડ જોયો છે, તમે અમદાવાદ ખાતે લવ ઉપર નો પાછળ બધા હાર્ટ્સ હતા ને, તમે દેવકી બેન બંને ને બોલવા એટલે અમારે દેવકી ને એવું થાય છે કે છેલ્લા 3 વર્ષથી વેલેન્ટાઇન્સ ડે ઉપર અમે અમદાવાદમાં પ્રોગ્રામ, કુદરતી આયોજકો અલગ અલગ હોય પણ વેલેન્ટાઇન્સ ડે માં અમે 3-2 જણા ભેગા થઈ જઈએ છીએ, એવું છે. કોઈ વાર બીજા સ્પીકર પણ હોય, ચેતન ભગત હતા એકવાર સાથે, એટલે એમ સ્પીકરો પણ બીજા બદલાતા હોય, એકવાર તુષાર શુક્લ પણ હતા, પણ અમે બે ભેગા થઈ જાય એવું ઘણી વાર થાય. એટલે હાર્ટ વાળા કયો એપિસોડ જોયો એ મને ખબર નથી, પણ તબક્કાઓ છે. એટલે મેં એમાં પ્રેમ વિશે કહેતા હોઉં છું કે દેવકી બેન પણ રેડ કલર નું પહેરીને તમારી બાજુમાં બેઠા છે અને વાત થઈ છે રાઈટ ખુરશી પર, એટલે તમે જયારે પ્રેમ વિશે તમે થોડુંક બોલો છો છોકરાઓ વિશે, પ્રેમ છોકરાઓને પ્રેમ વિશે કહેતા હોઉં છું, તો એ જરાક થોડું તમે અમને કહો. એક ક્ષણે તો શું આવ્યું હોય, કારણ કે મારી તો છે ને બહુ કઈ તૈયારી હોય નહીં, હું કોઈ વિષય હોય તો એનો મુદ્દો લેખ લખો હોય તો હોમવર્ક કરું, પણ એક ક્ષણે જે સૂજવું હોય કે મનમાં આવ્યું હોય ને એ હું ત્યારે વ્યક્ત થઈ ગયો હું સહજ ભાવે, કારણ કે આ બધો ચરખો તો એમને ચાલુ જ છે, એટલે તો વાળ ઓછા થતા જાય છે, કે ભાઈ આઈ જાજી તપારા થાય છે, પેટ મોટું થતું જાય છે, વાળ ઓછા થતા જાય છે, એટલે તપારા ચાલુ જ છે એના, પણ ટૂંકમાં એક ક્ષણે કઈક સહજ ભાવે આવી ગયું હોય. હું અત્યારે જે સહજ ભાવે મારા મનમાં આવે એ બોલી જાઉં કે પ્રેમ વિશે હું જે ઘણી બધી વાતો કરતો હોઉં તો હું એટલું વાત કરું અત્યારના યુવાન મિત્રોને કે ભાઈ લોકોને ઘણી કન્ફ્યુઝન થાય કે વોટ ઇઝ અ ડિફરન્સ બિટવીન લવ એન્ડ લસ્ટ, પ્રેમ અને વાસનામાં તફાવત શું. તો ટુ હેવ ઇઝ લસ્ટ. સીતાને જોઈને રાવણને એમ થયું કે આ તો મેળવી લેવા જોઈએ, અને રાવણ એમનું હરણ કરી ગયો બરાબર, ભલે પછી બધું આખી જુદી વાત છે, હું તો હસતા હસતા કહું છું કે હવે તો પેલા જેવા રાવણે નથી રહ્યા, હવે તો એટલા નાલાયક ક્રિમિનલો આવી ગયા છે, આ બધા બળાત્કારી વાળા, આપણે કેસ વાંચીએ છાપુ મૂકી દેવાનું, ટીવી બંધ કરી દેવાનું મન થાય કે આવા માણસો છે આ દુનિયાની અંદર બરાબર. પણ રાવણે કમસે કમ અશોક વાટિકામાં એક તણખલાનું અંતર તો રાખ્યું હતું, શ્રાપને કારણે રાખ્યું હતું, સમજણને કારણે રાખ્યું હતું, જે કારણથી રાખ્યું હતું પણ રાખ્યું હતું તો કરું બરાબર. હવે તો એવું નથી રહ્યા કે તમને રાવણે મળે જેની સાથે ડાયલોગ કરી શકો બરાબર. પણ મારો મુદ્દો એ છે કે ટુ હેવ મેળવી લેવું એ લસ્ટ છે, ટુ ગીવ ઇઝ લવ, આપવું એ પ્રેમ છે. સહજ ભાવે તમે આપો, તમને ખબર છે કે આમાં કઈ મળવાનું નથી સામે, તો એ આપો છો. તમને ખબર છે જે તમે હમણાં પેલો ઇરફાન ખાન વાળો ડાયલોગ બોલ્યો એમાં આજ વાત છે ને કે મોહબ્બત થી ઇસલીએ જાને દિયા, મોહબ્બત થી ઇસલીએ જાને દિયા, જીદ હોતી તો પકડી લેતે બરાબર. કે આજે વાત છે તો એ એ એ એક યુવાન મિત્રોને સમજાવવા જેવી વાત છે. બીજું એ વાત છે કે ભાઈ જો આકર્ષણ અને પ્રેમ બે અલગ અલગ તત્વો છે. આપણે તો શું થયું કે આકર્ષણની ટીકા એટલી થઈ ને કે લોકો પછી છુપાવવા માંડ્યા,
આ છેતરપિંડી ચીટિંગ શરૂ થઈ ગયું એટલે એમાં ઘણાના જીવન બરબાદ થઈ ગયા, સ્ત્રીના પણ પુરુષના પણ. સ્ત્રીઓના વધારે થયા થોડાક, પુરુષોના ઓછા થયા, પણ થયા તો બે પક્ષે થયા છે બરાબર. કારણ કે આકર્ષણ છે એને સમજાણું નહીં, આકર્ષણને છુપાવવું પડે એટલે એને પ્રેમનું નામ આપી દેવું પડે. કારણ કે કોકને એમ તો કહેવાય નહીં કે તમે મને બહુ ગમો છો એટલું પૂરતું નથી, આઈ લવ યુ કયો કોક બાજુમાં બેવા દે કે તો સમાજ મોહર મારે કે ભાઈ આ તો પ્રેમીઓ છે એટલે એ સમાજનો સ્ટેમ્પ તો લાગે બરાબર. એટલે સહજ આકર્ષણ છે ને એને સમજવા ઓશો જેવા કેટલાક વિદ્વાનો પ્રયત્ન કરી ગયા કે જરાક સુધરે વાતાવરણ, પણ હજી કઈ બહુ ફેરફાર નથી થયો. એટલે હું આ યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ કે આકર્ષણ એક શારીરિક અવસ્થા છે, હોર્મોનલ, જેને આજના જમાનામાં કહીએ તો બરાબર. અને છે એ કઈ તમારું મારું હાલે નહીં એમાં, એમાં કઈ ગાયક બોલા કુટિયા બનાવીને બ્રહ્મચારી સાધુઓ છે એ બેઠા હોય એની આપણે આંતરિક હકીકતો જાણીએ, અમુક બાર આવે છે અમુકની નથી આવતી બરાબર. તો એમાં એવું થાય છે કે ભાઈ ક્યારેક એવી ઘટનાઓ બની હોય છે, આપણે ઋષિઓ અપ્સરાઓની વાતો તો આપણા જ શાસ્ત્રોમાં મુકાયેલી જ છે ને. એટલે આકર્ષણ એક કુદરતી તત્વ છે, પ્રકૃતિએ મૂકેલું છે. પ્રકૃતિએ જેમ ફૂલો ખીલવા છે, પ્રકૃતિએ જેમ સુગંધ મૂકી છે, પ્રકૃતિએ રંગ મૂક્યા છે, એમ પ્રકૃતિએ આકર્ષણ પણ મૂકેલું છે. અને પ્રેમ છે ને એ દાર્શનિક ઘટના છે. પ્રેમ એક જુદા પ્રકારની, જેને બ્લિસ ઓફ હેવન કહેવાય અંગ્રેજીમાં, ઉપરથી આવતા આશીર્વાદ, એ પ્રેમ છે. એટલે આપણે ઘણા નથી કહેતા કે બધાથી પ્રેમ ન થાય, બહુ ઓછા છે, બહુ કેટલા એવા છે, પેલી આમ એક્ઝેક્ટ પંક્તિ મને યાદ નથી પણ મનહરભાઈ ગાયેલી છે કે કંઈક છે એવા કે જે યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે એવા જે પ્રેમમાં ફાવી ગયા. શું કામ બહુ ઓછા પ્રેમમાં ફાવી ગયા? યુગને પલટાવનારા આટલા બધા હોય તો પ્રેમમાં ફાવનારા કેમ ઓછા છે? બરોબર છે. યુગને પલટાવનારા ઘણી વાર નથી ફાવતા, કેટલાય લોકોની એવી કહાનીઓ છે કે જે સલમાન ખાન, તમને બેસ્ટ ઉદાહરણ આપું બરાબર, પુરુષ તરીકે પ્રભાવશાળી, જેને પૌરુષ કહેવાય, મર્દાનગી કહેવાય, એ તો ખરી બરાબર, ઘણા લોકોને આકર્ષિત કરી શકે, એનાથી આકર્ષિત થયેલી સ્ત્રીઓની સંખ્યા મોટી બરાબર, પણ પ્રેમમાં ફાવી ગયા એવું ન કહેવાય એના માટે. સાદી સીધી વાત છે ને, એ તો કુલ એ પોતે નથી કહેતો. આજની પેટીને સમજાય એવું ઉદાહરણ, બીજા ઉદાહરણો તો હોય પણ જે ના સમજાય એવા હોય બરાબર. એટલે હું તમને સમજાવું છું આજે, મારે અત્યારે સહજ ભાવે જે ઉગ્યું આ ઉગ્યું કે ભાઈ એ આકર્ષણ ખરાબ છે ખોટું છે એવા જજમેન્ટ આપતો જ નથી. પ્રાકૃતિક છે બરાબર, સહજ છે, તમારે સહજ રીતે રહેવું, પણ સહજનો અર્થ એવો છે કે બળજબરી ન હોય એ સહજ. મને તમારો મોબાઈલ ગમી જાય, હું ઝૂંટવીને લઈ જાઉં, તમે બળજબરી કરી બરાબર. અને બન્યો કે તમે ઘેર આવો, આપણે ઘણી વાર એવું ન થાય કે બાપુ આમ નીકળાવો હોય તો કોઈ આમ સામાન્ય માણસ હોય તો એમ કે બાપુ તમે આ જરાક રાખો ને, આપણને એમ થાય કે બાપુને આ શું આપતો હોય છે, આ શું, મને યાદ છે હું જમ્મુમાં બેઠો હતો તો એક ભાઈ સફરજન લઈને આવ્યા, ગરીબ માણસ હતા, બાપુ આ સફરજન રાખો. હવે બાપુ કઈ અહીંયા કઈ સફરજન તો ખાવાના નહોતા, બાપુ કઈ સફરજનના આમ ટોપલા લેવા માટે જમ્મુ ગયા હતા એવું તો હતું નહીં, તો કથા કરવા માટે ગયા હતા. બાપુએ બહુ પ્રેમથી એના સફરજન સ્વીકાર્યા, જાણે આમ મોટો કોઈક એવોર્ડ મળતો હોય એટલા જ ભાવથી ઓલો ગદગદ થઈ ગયો, બાપુને સફરજન આપ્યું એમ બરાબર. મારો મુદ્દો સફરજનામાં હોતો જ નથી, મુદ્દો સાહજિક રીતે તમે સામા માણસને કેટલું રિસ્પેક્ટ આપો છો ને એ છે બરાબર. એટલે હું ઘણી વાર કહું કે ભાઈ સહજમાં રહેવામાં સૌથી મહત્વની વાત છે સહમતિ. સહજમાં સહ છે, સહ ભેગા ત્યારે જ લઈ શકો જયારે એગ્રીવો બરાબર. તો સહમતિ એટલે બળજબરીથી દૂર રહ્યો, બળજબરી અને છેતરપિંડીથી દૂર રહ્યો. સહમતિથી સહજ આકર્ષણ અનુભવન ભેગા રહ્યો, મિત્રો થાવ, જુદી વાત છે બરાબર. એમાંથી તમને પ્રેમ તત્વનો સ્પર્શ થાય ને તમે નક્કી કરો કે હવે કમિટેડ થવું છે બરાબર, કે આપણું કમિટમેન્ટ લાઈફ લોંગ છે, ડિવાઇન છે, તમને એના વગર ચાલતું નથી. કારણ કે મિસિંગમાં જ તમને લવની અનુભૂતિ સાચી થાય, ભેગાઓ ત્યારે સાચી ન થાય બરાબર. છૂટા પડો પછી કેટલા ભેગા રહ્યો છો ને એ સાચો પ્રેમ. પ્રેમ તત્વની જયારે હું વાત કરું બરાબર, આકર્ષણ જુદું, શું કામ જુદું છે? આકર્ષણની મજાઓ છે એની ના નહીં બરાબર. અને હું એનું મેં કીધું એમ ટીકાકાર નથી, હું તો તરફદાર છું કે જે પ્રકૃતિનું આકર્ષણ છે આપણે ઢોંગ કર્યો છે, ભગવદ્ ગીતા ના પાડી છે દંભ કરવાની, એક આખો શ્લોક છે, મેં જેએસકે પુસ્તકમાં છેલ્લા પાને મૂક્યો છે બરાબર. આપણું છે એ પ્રવચન પ્લેનેટ જેવી મારી વિડીયો ચેનલમાં અત્યારે છે, કોકને રસ પડે સાંભળી શકે આખું બરાબર. તો મારો કહેવાનો મતલબ એ છે કે એવી દંભની ના પાડી છે, દંભ ન કરો બરાબર. પણ જે ફેર આ છે કે આકર્ષણમાં ક્યારે મજા આવે? જયારે ભેગાઓ ત્યારે મજા આવે, સાથે હો ત્યારે મજા આવે. પ્રેમમાં ક્યારે મજા આવે? જયારે છૂટા પડો ને પછી એની યાદોમાં રહેવાની મજા આવે, એને વાગોળવામાં મજા આવે, નવી પ્રતીક્ષામાં મજા આવે મિલનની. એટલે નવી પેઢીને ધ્યાનમાં રાખીને આ અત્યારે સુઈ જુ તમારા પ્રેમ સાથે એ હું આ કહી શકું. અને જે ભાઈ છેલ્લે ખાલી એટલું જ તમને બે ચાર વસ્તુ પૂછ્યું છે ખાલી, કે તમારા ગુજરાતના પ્રિય સંગીતકાર
ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષામાં મેહુલ સુરતી, સારા મિત્ર છે અને સારા સંગીતકાર છે, અને કોક નું નામ લઉં અને પછી મને મારો કાફલો પકડે કે તમે કોનું નામ લઈ લીધું, આમાં કઈ મજા નથી આવતી એવું નહીં થાય, ખાતરી આપું છું. અને બોલિવૂડ માં જયભાઈ અત્યારના, એટલે કરંટમાં, કરંટમાં તો મને હાલો બહુ અઘરું પડે ગોતવાનું, બરાબર, કારણ કે સચિન જીગર આપણા બોલિવૂડમાં પણ સારું સંગીત આપી રહ્યા છે, પણ ઓલ ટાઈમમાં તમે જો ગણો ને, જે અત્યાર સુધીમાં જેટલા થઈ ગયા આપણા બોલિવૂડના સંગીતકારો, એ તમામમાં, એમાં એ ટુ ઝેડ જેટલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સંગીત જે જે લોકોએ આપ્યું, એમાં હું આર ડી બર્મનને પહેલા નંબરે મૂકું, અને એની હારોહાર પછી બીજા નંબરે લક્ષ્મીકાંત પ્યારેલાલને મૂકું. હવે એમાં પેલી અસર આપણે જે યુગમાં મોટા થયા હોય, અને હા, કલ્યાણજી આણંદજી ટોપ થ્રી માં, આપણે કલ્યાણજી આણંદજીને, આપણા ગુજરાતી, અને આણંદજી ભાઈ તો હજી જીવે છે, કલ્યાણજી ભાઈ તો હવે આપણી વચ્ચે નથી, પણ કલ્યાણજી, કારણ કે એ છે ને, એમણે બહુ માર્કેટિંગ નથી કર્યું, પણ એમના ગીતો છે ને આપણે બહુ યાદ કરીએ છીએ, ખબર જ નથી હોતી કે કલ્યાણજી આણંદજી નું કમ્પોઝ કરેલું ગીત છે. અને પછી સમય જતા વિજુભાઈએ પણ સારું મેલોડિયસ સંગીત ઘણું આપ્યું. હા, ઘણું આપ્યું, ઘણું આપ્યું, ઘણું આપ્યું, એટલે મેં કીધું ને કે એમણે માર્કેટિંગ નથી કર્યું. એટલે જો સહજ ભાવે આપણને આર ડી બર્મન યાદ આવી જાય, જો મારાથી એ પહેલા યાદ નામ કોનું લેવાનું, આર ડી બર્મન નું, પછી મેં કરેક્શન કર્યું ને, બહુ પડ્યો સુધારો કરી લો, કલ્યાણજી આનંદજી. હા વાહ વાહ જયભાઈ, અને તમારી પ્રિય પિક્ચર પણ કેતા જવા છે. ઓહો, એ તો હવે કેટલી બધી છે, મેં તો કેમ ભેગું કરવું, બરાબર, પણ ઘણી બધી છે એટલે મને એક પકડવી પડે. મૂવી તમને જે સતત 100 વાર જોન તોય તમને એટલો જ આનંદ આપે એવી પિક્ચર. હા, તમે મને થોડુંક સહેલું પેપર કરી દીધું, કે આ ઓલો લાઈફલાઈન આપી પાછી, તમને જોઈએ ને જયભાઈ, એટલે તમારી ચોઈસ અમારે જાણવી. અમિતાભ બચ્ચન નું અગ્નિપથ છે ને, મેં સૌથી વધારે વાર જોયું છે. અમિતાભ બચ્ચન વાળું અગ્નિપથ મેં સૌથી વધારે વાર જોયું છે, બરાબર. તમે એમ પૂછો કયું પિક્ચર અત્યાર સુધી સૌથી વધારે વાર જોયું, જેટલા પિક્ચરો જોયા એમાં સૌથી વધારે વાર જોયું હોય તો અમિતાભ વાળું અગ્નિપથ. અને તમારે જયભાઈ, તમને મનગમતું ગીત ઓલ ટાઈમ નું કોઈ પણ એક ગીત જેને તમે તમે સતત સાંભળો તો તમને આનંદ જ આવ્યા રાખે, ગમે ત્યારે તમે એક ને એક વાર રિપીટ મોડમાં 100 વાર સાંભળો તોય ગમતું એવું ગીત? એક ગીત હતું દો બીઘા જમીન નું, અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા, મોસમ બીતા જાય, કોણ કહે ઈ સોર તું ફિર આય ના આય, એ બહુ સરસ મેલોડિયસ ગીત હતું, અને બહુ સરસ મજાની ધૂન. મને ખબર ક્યારે પડી, બે દો બીઘા જમીન તો ત્યારે જોયું નહોતું, પણ નાનો હતો ત્યારે દૂરદર્શનમાં નુક્કડ નામની સિરિયલ આવતી, અને નુક્કડમાં એક વખત બેન્ડવાળાની એક વાત આવી હતી એક એપિસોડમાં, એને એ ટ્રમ્પેટ ઉપર વગાડ્યું હતું, ત્યારે કઈ ગૂગલ ગૂગલ લઈ, અને હું ઓલો આપણે એમ ન ઓલું હવારમાં એક ગીત સાંભળી લીધું હોય પછી આપણને ઓલો તમને ખબર હોય તો ખટકો રે, આ ગીત નું પિક્ચર કેમ યાદ નથી આવતું, પિક્ચર કેમ યાદ નથી આવતું, હા સુધી આપણા મગજમાં એ ચરખો આયેલા રાખે કે પિક્ચર કેમ યાદ નથી આવતું. મેં કીધું ઓલું, હવે ત્યારે તો વિચાર કરો, આવું કઈ નહીં કે નુક્કડ નું ગીત સાંભળ્યું હોય યુટ્યુબ ઉપર જઈને પાછું ગોતી આવો, એટલે મને ખટકો રે, કે મેં કીધું હાલો આ એવું સરસ, ઓલા એક એક વગાડ્યું હતું, વાજુ વગાડ્યું હતું, બહુ સારું કઈક ધૂન વાગતી હતી, પણ કઈ ધૂન નહીં છે, કઈ ધૂન નહીં છે, બરાબર. અને એમાં કુદરતી દૂરદર્શનમાં દો બીઘા જમીન પિક્ચર આવ્યું, મારા મમ્મી જોવા બેઠા હતા અને એની ભેગો હું જોવા બેઠો, શરૂઆતમાં તો કંટાળો આવતો હતો, ઉંમર નાની હતી, કારણ કે ઓલા મજૂરની વાત ને ખેત મજૂરની વાત ને એવું બધું હતું બલરાજ સાની નું, અને એમાં એ ગીત આવ્યું, મેં કીધું આ તો ઓલું નુકળતું આપણે ઓલું જે વાજુ સાંભળ્યું હતું એ ગીત, એમ પછી મગજમાં જે ચોટી ગયું છે ને, એટલે તમે કયો છો એમ, એવા ઘણા છે, હું એમ નથી કેતો કે એક જ છે, બરાબર, પણ એ ઘણા માંથી આ એક જે છે ને, એ મને એવું છે કે વારંવાર સાંભળો, બરાબર. મારા મમ્મી એક ગીત વારંવાર સાંભળતા એ મને ચોટી ગયું છે, આસપાસ નામના પિક્ચર નું, જૂના આસપાસ પિક્ચર નું, જબ ભી એ દિલ ઉદાસ હોતા હૈ જાને કોણ આસપાસ હોતા હૈ, એવું એક ગીત હતું, ના આસપાસ કે સીમા, આસપાસ નહીં સીમા, સીમા પિક્ચર હતું જૂનું, સીમા, એક સીમા બ્લેક એન્ડ વ્હાઈટ સીમા, આ એના પછી વાળું સીમા. તો જયભાઈ, હવે એક બીજું પણ આપને આપને ખબર ને, મને મેં નથી સાંભળ્યું એટલે હું મારું જ કહીશ, બીજાનું તો મને નથી ખબર, મેં તમને ક્યારે ગાતા નથી સાંભળ્યા જયભાઈ. ના, મને આવડતું જ નથી, મને સુર પણ કરતા નથી આવડતા, ને સુર બી ખબર પડવા માંડી એટલી કે આને મીટર કહેવાય, એટલે હવે શરમ આવે કે હવે આપણે મીટરમાં નથી એવા ધખારા કરાય જ નહીં. જયભાઈ બાપુ કેવું કહે છે, સાંભળો, કે અસુર નો સુર પોતાનો સુર હોય જ છે, કોઈ બેસુર છે જ નહીં, બધાના પોતાનો સુર. બાપુ એકવાર મને મને તો નાચતા નથી આવડતું, બાપુની કથામાં એકવાર નાચવા ઊભો કરી દીધો તો પેરિસમાં. ભલે ભલે, તો હું આપને બહુ હેરાન નહીં કરું જયભાઈ, પણ આપની સાથે મને આ સંગીતનું, મને મને જોતું હતું કે સંગીત
શાબ્દિક રીતે કઈ રીતે લોકો સુધી સંગીત પહોંચી શકે, તો મને એમ લાગ્યું કે તમે બેસ્ટ મેન છો એના, જે અમારી જનરેશન ગુજરાતની અંદર. નહીં નહીં એટલે આમાં કેવું હોય કે ક્યારેક તમારા જેવો કોઈ આવીને ઉલે છે ને તો ખબર પડે કે આપણી અંદર કઈક પડેલું છે, એટલે એમાં તમારો ભાવ મોટો છે. ના જીભાઈ, તમારે અમને ઉલચવા અમે ત્યારે જ આવીએ ને જયારે અમને ખબર છે અંદર પીડ્યું છે. અરે દાદા, મને બહુ આનંદ થયો. તમારી વિડીયો બાઈટ એટલે હું કોરોના માટે જોતી હોય ને તો પડી જ છે, લઈ લો એમાંથી જે કોપી કરવું હોય કરે. બરોબર, હવે એક ની એક વાતો કેટલીક વાર કરવી મારે. ના પણ જે મારો તો અનુભવ છે તમારી સાથે, મને ખબર નહીં, હું તમને જયારે જયારે અચાયસ અનાયાસે નેટ માં સાંભળું, અહીંયા આપણે ગુરુકુળમાં તમે આવતા રહેતો ત્યારે સાંભળતો હોઉં છું, એટલે હું તમારા લેખ વાંચતો હોઉં છું. તો અનાયાસે મારી બેન છે નાની વૈદેહી, એ તો તમારી ફેન છે, એટલે વૈદેહી ના ઘણી વાર મને મેસેજ પણ આવે, કઈક સરસ કઈક પ્રવચન કે હોય ને તો એ સાંભળવા પણ આવે. એટલે એ મને તમારું વંચાવતી પણ, એટલે અમે તમારું આમ તમારી આગળથી અમને ઓલવેઝ ન્યૂઝ મેળવું, એટલે અમને ખબર જ હતી કે આ તમને થોડા ખંખેરવા પડશે પણ અમને મળશે ખરું કઈ. ના ના ના, કોઈ પણ મેં પહેલા જ કીધું એમ કે મને તો બહુ સદભાવ છે. બાપુ ખાલી સદગુરુ કે વ્યાસપીઠ કે કથા એવો મારા માટે ભાવ નથી હોતો, બાપુ પરિવારના હું મોભી ગણું છું. મારા પરિવારના મેં એકવાર કહ્યું હતું કે ભાઈ તુમકો અમારી ઉંમર લગ જાય એવી વાત જે છે, એક ભાવનગરની અંદર કોર્ટ ભરાણી હતી ને વિનોદભાઈ હાજર હતા ત્યાં, અને મને પૂછવામાં આવેલું કે તમારા કુટુંબ મા બાપ ને આંતે એવા સ્વજનો સિવાય કોઈ ત્રાહિત માણસને તમારે અમરત્વ માગવું હોય તો કોનું અમરત્વ માગો, તમે બાપુનું નામ. કુદરતી હાવ સેકન્ડોમાં કોઈ સવાલ મને એડવાન્સમાં ખબર નહોતી કે આ પૂછાવાનો છે. બરાબર, મેં કીધું હતું કે ભાઈ શું કામ, કારણ કે હું એમ માનું કે આ પરિવારના મોભી છે, એટલે આપણા તો બાપ છે બધા, બાપુ તો બાપ કહીને શ્રોતાઓને સંબોધે છે, પણ આપણે એટલે એમની સાથે એક જુદું અનુસંધાન છે. એટલે આજે તમારા જેવા કોઈ મને વાત કરે કે બોલાવે તો મને આમ એનો હરખ જુદો હોય, એ વાત કરવાનો, એની સાથે સંવાદ કરવાનો એનો જુદો તાલ હોય. થેન્ક યુ જયભાઈ. અને જયભાઈ, મારી એક ઈચ્છા છે કે તમને ગમે ત્યારે આપ પ્રોગ્રામમાં ક્યાંય ટોપિક પર બોલવા જતા હો, અને તમને ક્યારે સંગીત ઉપર કોઈ દિવસ કામ ક્યાંય તમારી તમને બોલાવા માટે બોલે તો મને બહુ ઈચ્છા છે. મારા જીવનમાં કે એક ગીત છે, સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ ક્યાં પાઓગે, આ ચિત્રલેખા ગીત પર મને તમારો ભાષ્ય જોવે છે આખા ગીત પર, આખા ગીત પર, કારણ કે તમે સટીક. ક્યારેક આવું કરશું એકવાર, હું મને મને ક્યાં યાદ નથી, કદાચ મેં આનો ઉલ્લેખ મેં મને યાદ નથી એટલે મારી સ્મૃતિ દોષ ગણી લેજો, કદાચ ભૂલ થઈ હોય તો. કદાચ અમદાવાદની કથામાં એક રીટાબેનનો પ્રોગ્રામ હતો, ત્યાં વાત હૃદય નીચોવીને કેવું કંઈક બોલ્યો હતો હું, એમાં મેં ઉલ્લેખ કરેલો છે, પણ ભાષ્ય નથી કર્યું. તમે કહો છો ભાષ્ય કરવું આખી જુદી વાત થઈ, ભાષ્ય તો આખું અર્ધી પોણી કલાક. અમારે યંગ જનરેશન ને તમે પરફેક્ટ વે માં એ સોંગ બરોબર રીતે સટીક સમજાવી શકો એમ છો, બધા શબ્દો એવા છે. જુદી થઈ, એ તો એના ઉપર જ ક્યારેક તમારે તમારી લાગણી છે, કોક વાર ઉપર વાળો જો નક્કી કરશે તો આપણે એ કરી દેશું. અને નહીં તો પછી જયભાઈ, હું તમને સ્પેશિયલી હું ક્યારેક તમને થોડીક લાગવગ લગાડીશ મારી, આમ તો કોઈ ખોટો છે, લાગવગ શબ્દ જ ખોટો છે. ભાષ્ય તો લેશું જ અમે, કારણ કે એ અદભુત. તમે ચોક્કસ આપણે ઓટલે બેસીને કરશું, આપણે વૃક્ષો ઘણા છે, ભગવાનની કૃપાથી વૃક્ષો છે. બરોબર, એટલે હનુમાનજી તો બધા બેઠા જ હોય છે, એને સાક્ષી માનીને આપણે જે વૃક્ષની નીચે બેસીને શરૂ કરીએ આપણું ભાષ્ય. તમને ખંખેરવાના હતા, અમને અમારો જોતી વસ્તુ મળી છે તમારાથી. સારો સારો ઝવેરી હોય ને તો હીરો તો પથરા જેવો જ લાગે, પણ સારો ઝવેરી અને પાસા પાડે ને તો થોડોક ચમકે વધારે. ના ના જયભાઈ, ઈ પથરામાં હીરો છે ઝવેરી ને ખબર જ હોય છે. ભલે જયભાઈ, તો તમારો ખૂબ ખૂબ આભાર જયભાઈ, મ્યુઝિકલ સુકૂનમાં સંગીતની વાતો કરવા માટે, અને જલ્દી જ તમને રૂબરૂ મળીએ અને લોકડાઉન જલ્દી પૂરું થાય ને અમે તમને ક્યાંય જાહેરમાં જલ્દી જ સાંભળીએ એવી અમે આશા રાખીએ.
ચોક્કસ ચોક્કસ, અને સરસ મજા આવી. બધા જ મિત્રોને બહુ ભાવથી જેમણે સાંભળ્યું હશે, ભવિષ્યમાં પણ કદાચ આપણો ડિજિટલ ને તો હવે મજા એ છે પાછળથી એ લોકો સાંભળી શકે. તો જે કોઈ સાંભળવાના હોય તમામ મિત્રોને મારા બધાને હૃદયપૂર્વકના સત્ય પ્રેમ કરુણાથી સભર જય સિયારામ. જય સિયારામજીભાઈ. જય સિયારામ. જય સિયારામ.